નમસ્કાર પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકો અને શિક્ષકો માટેની નિષ્ઠા તાલીમમાં આજે આપણે ચોથા મોડ્યુલની સમજ મેળવવાના છે મિત્રો બાર તારીખથી આપણે ત્રણ નવા મોડ્યુલને લોન્ચ કર્યા છે નિષ્ઠા પોર્ટલના માધ્યમથી જે પૈકી ચોથું મોડ્યુલ છે એ ના સંકલનની બાબત છે એના પછી આઈસીટીનો ઉપયોગની વાત છે પાંચમા મોડ્યુલમાં અને છઠ્ઠા મોડ્યુલમાં કલા સંકલિત શિક્ષણની વાત છે આ ત્રણેય મોડ્યુલ છે એ સત્તર તારીખ સુધી આપણે એમાં જોડાઈ શકીશું અને એનો લાભ લઈ શકીશું તે પૈકીના ચોથા મોડ્યુલનો બાયસેક સપોર્ટ માટે આજે મારી સાથે સ્ટુડિયોમાં મારી જમણી તરફ છે ડૉક્ટર સુધાબેન પતાણી કે જેઓ ડાયટ અમદાવાદ ગ્રામ્યમાં લેક્ચરર તરીકે કામ કરે છે ડાબી તરફથી શ્રી ઉર્મિલાબેન પંચાલ કે જેઓ સિનિયર લેક્ચરર છે ડાયટ અમદાવાદ ડાયટ ગાંધીનગરમાંથી એમની બિલકુલ બાજુમાં સલીમભાઈ છીપા છે ડાયટ અમદાવાદ ગ્રામ્યમાંથી અને શ્રી શ્રી દર્શનાબેન સુથાર કે જેઓ એસએસએમાં જેન્ડર ઓફિસર તરીકે કામ કરે છે આજે જેન્ડરની સંકલિત સંકલનની બાબતોની વાત થવાની છે ત્યારે શાળા અને વર્ખંડમાં ભૌતિક વાતાવરણ કેવું હોવું જોઈએ શાળા અને વર્ખંડમાં શૈક્ષણિક વાતાવરણ કેવું હોવું જોઈએ અને શાળા અને વર્ખંડમાં શિક્ષકનો વ્યવહાર કેવો હોવો જોઈએ ખાસ કરીને વર્ગ વ્યવહાર કેવો હોવો જોઈએ અને આ બધી જ બાબતોના સંદર્ભમાં જેન્ડરના મુદ્દાઓને કઈ રીતે પ્રભાવિત કરે છે એની વાત આજે આપણે શું શ્રી દર્શનાબેન પાસેથી જાણીશું સાથે સાથે આપ જોયું હશે કે કોર્સની અંદર કોર્સ ડિઝાઇન એ રીતે થયો છે કે ત્યાં વાંચન માટેની પ્રક્રિયા છે પ્રવૃત્તિ માટેનો અવકાશ છે ત્યાં તમારે તમારા ઓપિનિયન આપવાનો અવકાશ છે ત્યાં કસોટી મૂકવામાં આવી છે અને વિડિયો મટીરિયલ દ્વારા સમજ અને સંદર્ભો દ્વારા સમજની પ્રક્રિયા સરસ રીતે સમજાવવામાં આવી છે તો કેટલાક વિડીયોઝ અંદર આપવામાં આવેલા છે એ વિડીયોઝ અંગ્રેજીમાં છે એ વિડીયોની સારી સમજ મળે એ બાબતને પણ અહીં ધ્યાનમાં રાખીને સુશ્રી દર્શનાબેન એમની વાત મૂકવાના છે કે જેથી તમે વરખંડના સંદર્ભમાં શિક્ષકની ભૂમિકા કઈ હોઈ શકે જેન્ડર સંકલનના સંદર્ભમાં એની વાત અને વિડીયોની વાત કરવા માટે સુશ્રી દર્શનાબેન મિત્રો આજે આપણી સાથે ટીચર્સ ટ્રેનિંગમાં ઉપલ ઉપસ્થિત થયા છીએ આપ સૌનું સ્વાગત કરું છું અને ખાસ કરીને ઇકબાલભાઈએ જે રીતે વાત કરી કે શાળામાં બાળકો સાથે આપણે જ્યારે કામ કરીએ છીએ પર્ટિક્યુલરલી બાળકોની સાથે સાથે દીકરીઓ તો દીકરીઓની સાથે જ્યારે કામ કરીએ છીએ ત્યારે આપણી શાળા જાતીય સંવેદનશીલતા યુક્ત હોય એ આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે તો આપણે એના માટે શું શું પગલાં લેવા જોઈએ એના માટે આપણે શું ધ્યાન રાખવું જોઈએ એની પર આપણે બધા ફોકસ આજે કરીશું અને એની ઉપરથી થોડા પ્રેઝન્ટેશનની સ્લાઇડ્સ પણ આપણે બનાવી છે તો એના મુજબ આપણે અલગ અલગ જોઈશું પણ ખરેખર મિત્રો એક વસ્તુ અગત્યની છે કે આપણે આ બાબતને આપણી તાલીમના સંદર્ભમાં કેમ સમાવેશ કરવી પડે કેમ જરૂરી બન્યું છે થોડીક એની વાત પણ હું મારી અડધી કલાકની સેશનમાં કરીશ કે અત્યારે જે આપણને ડિફરન્સીસ જોવા મળી રહ્યો છે કે સ્ત્રી સાક્ષરતા દરમાં ડ્રોપઆઉટ દરમાં એનરોલમેન્ટ રેશિયોમાં ગેપ તો જે આ ગેપ છે દેટ ગેપ શુડ બી ઇક્વલ આપણે બધા જ એમાં સંમત છીએ ખરું ને તો આ બધું જે થઈ રહ્યું છે એમાં શિક્ષકની ભૂમિકા શાળા બાળક જ્યારે શાળામાં આવે છે ત્યારે એનું મોટાભાગનું સામાજીકરણ શાળામાં જ થાય છે બાળક જ્યારે ગ્રોન અપ થાય છે બાળક જ્યારે જન્મે છે ત્યારે એ કપડામાં લપેટાયેલું હોય છે ત્યારે એ ખબર નથી પડતી કે બાળક ગર્લ છે કે બોય છે કે કન્યા છે કે કુમાર છે પણ ધીમે 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 એનું અપગિમગ્રીમ એને કપડાં એવા પહેરાવવામાં આવે એને રમકડાં એવા આપવામાં આવે ત્યારે આ જોતાં જોતાં એનું આખું સામાજિકરણ થાય છે પણ એ જ્યારે આંગણવાડી અને પછી આપણી શાળામાં ટિલ ટ્વેલ્થ બાર ધોરણ સુધી એ શાળામાં જ હોય છે ત્યારે આપણા સૌની બહુ અગત્યની ભૂમિકા છે કે મોટાભાગનું સામાજીકરણ જે બાળકનું છે ટુઆર્ડ્સ જેન્ડર જેન્ડર શું છે એની પણ આપણે અલગ વાત કરીશું પણ મારે શરૂઆત અહીંયાથી ફ્રોમ જન્મથી લઈને એનું આખું સામાજીકરણ જે રીતે થાય છે એની મારે વાત કરવી છે એટલે આપણા સૌની ભૂમિકા જોવા જઈએ તો ખૂબ જ અગત્યની છે તો આપણે આજના સેશનમાં એ બાબતને સમજવા માટે પ્રયત્ન કરીશું થોડાક મુદ્દા ડિસ્કસ કરવા માટે પ્રેઝન્ટેશન તૈયાર કર્યું છે તો ખાસ કરીને આપણે પહેલા પહેલું તો આ સમજવું જોઈએ કે જેન્ડર પરસ્પેક્ટિવસને આપણા ક્લાસરૂમ ટ્રાન્ઝેક્શનમાં કે આપની ટ્રેનિંગમાં સમાવેશ કરવાની કેમ જરૂર પડી તો પહેલાં પહેલું તો આપણે સમજવું પડે કે વોટ ઇઝ જેન્ડર અને વોટ ઇઝ સેક્સ વોટ ઇઝ ડિફરન્સ બિટવીન તો એની વાત કરીશું ત્યાર પછી ઇન્ટિગ્રેટિંગ જેન્ડર ઇન ટીચિંગ લર્નિંગ પ્રોસેસ કઈ રીતે આપણી અધ્યયન અધ્યાપન પ્રક્રિયામાં કઈ રીતે આપણે જેન્ડરને સંકલન સંકલિત કરી શકીએ એમાં પણ બે પ્રકાર છે કે જેન્ડર ડાયમેન્શન ઇન સ્કૂલ કે આખા શાળાના જે ટીચર્સ છે પ્રિન્સિપાલ છે કરિક્યુલમ છે એ બધામાં કઈ રીતે જેન્ડર સંકળાયેલું છે અને આપણા જે વિષય વસ્તુઓ છે જેમ કે લેંગ્વેજ છે સોશિયલ સાયન્સ છે વિજ્ઞાન છે અને ગણિત છે તો આ બધામાં પણ કઈ રીતે જેન્ડર સંકળાયેલું છે એ બાબત પર આપણે ખાસ જોઈશું પહેલાં પહેલો મુદ્દો મેં આપને કીધો એ આપણે સમજવા કોશિશ કરીએ કે વોટ ઇઝ જેન્ડર એન્ડ વોટ ઇઝ સેક્સ તો પર્ટિક્યુલરલી સેક્સ એ આપણું જાતિગત બાબત દર્શાવે છે કે સેક્સ રિફર્સ ટુ ધ બાયોલોજીકલ ડિફરન્સ કે કન્યા અને કુમાર વચ્ચે જે બાયોલોજીકલ ડિફરન્સ છે એને આપણે સેક્સ્યુઅલ ડિફરન્સ કહીએ છીએ અને એ નેચર દ્વારા મળેલું છે એ કોન્સ્ટન્ટ છે ડ્યુરિંગ આખું સ્પાન એમાં કંઈ બદલાવ થતું નથી અને ઇટ ડઝન્ટ ચેન્જ અક્રોસ ધી ફેમિલી એન્ડ ટાઈમ નેચર ડઝન્ટ ક્રિએટ એની ઇન ઇક્વોલિટીઝ મેં આ લાઈન લખી એટલા માટે છે મિત્રો કે સેક્સ રેશિયો પણ આની સાથે જોડાયેલો છે કે ચાઇલ્ડ સેક્સ રેશિયો આપણે જોઈએ છીએ આપણા ગુજરાતમાં અર્બન એરિયાઝમાં તમે ઘણાય પેપરની ન્યૂઝપેપરની હેડલાઇન્સ વાંચી હશે કે અમુક જે અર્બન એરિયાઝ છે ત્યાં સેક્સ રેશિયો ઘણો સ્ક્ડ છે જેને આઠસો સાહીઠ આઠસો ને ત્રીસ કે જે ખરેખર હજાર બોયઝની કમ્પેરિઝનમાં એ બાળકોની દીકરીઓની સંખ્યા ખૂબ જ ઓછી જોવા મળે છે તો નેચર ક્યારેય પણ ઇન ક્રિએટ કરતી નથી કુદરત એની રીતે પોતાના જે આ ડિફરન્સીસ છે એને બેલેન્સ કરવાની કોશિશ કરતી હોય છે પણ હવે ઘણું એવું સારું ઇમ્પ્રુવમેન્ટ આપણા રાજ્યમાં પણ થઈ રહ્યું છે ઇવન આખા નેશનની વાત કરીએ તો ઘણું એવું સારું ઇમ્પ્રુવમેન્ટ થઈ રહ્યું છે કે જેટલા બે ત્રણ દાયકાઓ પહેલાંની જે પરિસ્થિતિ હતી દીકરીઓના શિક્ષણની અને એના જન્મના દરની એમાં આપણે સારું એવું ઇમ્પ્રુવમેન્ટ કરી રહ્યા છીએ પણ હજી પણ આપણે એમાં સારો એવો સુધાર કરી શકીએ જેન્ડરની વાત કરીએ તો જેન્ડર એ આપણે સોસાયટીકલી કલ્ચર થયેલું છે સોસાયટીકલી ડિઝાઇન થયેલું છે બિટવીન મેન વુમેન એન્ડ ટ્રાન્સજેન્ડર હવે આપણે થર્ડ જેન્ડરની પણ મિત્રો વાત કરવાની છે તો આ જે સોસાયટીકલ જે ડેવલપ થયેલું છે કે સોશિયલ કન્સ્ટ્રક્શન્સ છે અને આ કન્ટિન્યુઅસ છે બદલાતું રહે છે એમાં આપણે સારું એવું કામ કરી શકીએ તો આપણે એને બેલેન્સ તરીકે એટલે કે કન્યા કુમાર અને ટ્રાન્સજેન્ડર આ બધાને ઇક્વલ ઓપોર્ચ્યુનિટી આપીને આપણે શિક્ષણ થકી એમાં બેલેન્સ એમાં ઇક્વિટી લાવી શકીએ તો મેં આપને આ બે બાબતો અહીંયા સમજાવવાની કોશિશ કરી છે ત્યાર પછી જેન્ડર ડિસ્ક્રિમિનેશન જે આપણને જોવા મળે છે સોસાયટીમાં અને આપણી આજુબાજુમાં એની વાત કરીશું તો આ કોમન ફીચર છે કે જન્મથી માંડીને મેં આપને વાત કરીને કે બાળક જન્મે છે ત્યારે તો કંઈ એના સેક્સ્યુઅલ ડિફરન્સ કે જે બાયોલોજીકલ ડિફરન્સ છે એનાથી જ ખ્યાલ આવે છે અદરવાઈઝ એના દાદી એના ઘરનું વાતાવરણ એનું સમાજનું વાતાવરણ એમ કરતાં 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 એનામાં આ જેન્ડર ડિફરન્સીસ ક્રિએટ થતા હોય છે તો આ ડિસ્ક્રિમિનેશન થતું હોય છે એના લીધે કયા કયા પ્રોબ્લમ્સ ક્રિએટ થાય છે તો અબોર્શન ઓફ ફિમેલ ફિટનેસ થ્રુ સેક્સ ડિટર્મિનેશન અત્યારે મહિલા અને બાળ વિકાસ વિભાગ અને આપણું હેલ્થ વિભાગ ખૂબ જ એની ઉપર કામ કરી રહ્યું છે કે પ્રી નેટલ જ્યારે બી બાળક બોર્ન થાય પહેલાં જે આપણે સેક્સ ડિટર્મિનેશનના જેટલા બી ઇન્સ્ટિટ્યૂટ વગેરે આપણા હોસ્પિટલ્સમાં ઉપલબ્ધ હતા એ બધા ઉપર અત્યારે બેન કરી દીધો છે બધા ઉપર એવો કાયદો લાવી દીધો છે કે આપણે એને સેક્સ ડિટર્મિનેશનમાં ચેક ન કરી શકીએ તો આ એક વસ્તુ પણ જોવા મળતી હોય છે ્ટાયલ ઓફ સફિશિયન્ટ એન્ડ ન્યુટ્રીશિયસ ફૂડ જ્યારે થ્રુ સેક્સ ડિટર્મિનેશન અત્યારે મહિલા અને બાળ વિકાસ વિભાગ અને આપણું હેલ્થ વિભાગ ખૂબ જ એની ઉપર કામ કરી રહ્યું છે કે પ્રી નેટલ જ્યારે બી બાળક બોર્ન થાય પહેલાં જે આપણે સેક્સ ડિટર્મિનેશનના જેટલા બી ઇન્સ્ટિટ્યૂટ વગેરે આપણા હોસ્પિટલ્સમાં ઉપલબ્ધ હતા એ બધા ઉપર અત્યારે બેન કરી દીધો છે બધા ઉપર એવો કાયદો લાવી દીધો છે કે આપણે એને સેક્સ ડિટર્મિનેશનમાં ચેક ન કરી શકીએ તો આ એક વસ્તુ પણ જોવા મળતી હોય છે ડિનાયલ ઓફ સફિશિયન્ટ એન્ડ ન્યુટ્રિશિયસ ફૂડ જ્યારે પરિસ્થિતિ જ્યારે ઘરની સારી નથી ત્યારે જ્યારે ન્યુટ્રિશિયસ ફૂડ આપવાની વાત આવે છે ત્યાં પણ કન્યા અને કુમારમાં ડિફરન્સીસ જોવા મળે છે ડિનાયલ ઇન એજ્યુકેશન આપણે બધા જ જોઈએ છીએ કે પ્રાઇવેટ શાળાઓમાં બોયઝની સંખ્યા વધારે હોય છે ગર્લ્સની સંખ્યા ઓછી હોય છે કે સારી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ઇન્ટરનેશનલ સ્કૂલમાં જ્યારે મૂકવાની વાત આવે ત્યારે બોઇઝને પહેલી પ્રાયોરિટી આપવામાં આવતી હોય છે તો એજ્યુકેશન ઓપોર્ચ્યુનિટીઝમાં પણ ઇવન હાયર એજ્યુકેશન માટેની વારે વાત આવે ત્યારે પણ આપણે તો લગ્ન કરીને બીજા ઘેર જવું છે આપણે તો ઘર સંભાળવાનું છે આપણે બાળકો સંભાળવાના છે લગ્ન કરવાના છે તો આ બધું જ્યારે આવે છે ત્યારે હાયર એજ્યુકેશનની ઓપોર્ચ્યુનિટીઝમાં પણ આપણને અહીંયા ડિસ્ક્રિમિનેશન જોવા મળે છે ત્યાર પછી હેલ્થકેરની બાબતો છે તો ત્યાં પણ એને વેક્સિન પ્રોપર આપવા એને પ્રોપર ન્યુટ્રિશનલ કેર મળવી એનિમિયા ઓછો કરવો આ બધું અત્યારે આપણે જ્યારે જોઈએ છે આ બધા ઇશ્યુઝ ત્યારે આપણને ખબર પડે છે કે કેટલી પ્રાયોરિટી દીકરીઓના ન્યુટ્રીશનને આપવામાં આવે છે અર્લી મેરેજ પણ હજી કેટલીક સોસાયટીમાં કેટલાક સમાજમાં કેટલાક કુટુંબોમાં હજી અર્લી મેરેજની એ જ પ્રથા ચાલતી આવેલી છે હા એટલી અવેરનેસ આવી છે સી વી આર લુકિંગ એટ પોઝિટિવ સાઈડ કે આપણે જોઈ રહ્યા છીએ કે ત્યારે આપણને ખબર પડે છે કે પહેલાંના જમાનાની જે વાતો હતી એમાં અત્યારે ઘણો બધો સુધાર આવ્યો છે પણ હજી મિત્રો આપણે એમાં થોડોક સુધાર લાવવો જરૂર છે થ્રુ એજ્યુકેશન વી કેન રિમૂવ ધ ડિસ્ક્રિમિનેશન ઇવટ ઇઝિંગ છે રેપ અને સેક્સ્યુઅલ હેરાસમેન્ટ મિત્રો આ બધી બાબતો અત્યારે એટલું બધું આપણા કાનમાં આમ સાંભળવું નથી ગમતું આપણે એને ઇરિટેશન થાય છે જ્યારે પણ કોઈ પણ ન્યૂઝપેપરમાં ટ્વિટરમાં કે કોઈપણ ફેસબુકમાં કે આવા જ્યારે ન્યૂઝ સાંભળતા આવીએ છીએ ત્યારે ખરેખર અરેરાટી આપણને થાય છે કે કેમ એજ્યુકેશન હજી આ લોકો સુધી નથી પહોંચ્યું કેમ આ બધી પ્રોબ્લમ્સ ક્રિએટ થાય છે એના માટે દીકરીઓના સેલ્ફ ડિફેન્સ ટ્રેનિંગ હું મારી વાતમાં સમગ્ર શિક્ષા દ્વારા જે એક્ટિવિટીઝ કરવામાં આવે છે એની પર હું વાત કરીશ પણ આ બધું જ એટલું જ જરૂરી છે કે દીકરીઓને કેમ ઓછી પ્રાયોરિટી આપવામાં આવે છે એવ ટીઝિંગની વાતમાં મને પોતાને મારી મારા ગામમાં મારું શિક્ષણ જ્યારે હું ધોરણ આઠમાં મારું દફતર લઈને ઘરેથી ભાગોળમાંથી પસાર થઈને જ્યારે હાઈસ્કૂલમાં જતી હતી ત્યારે ભાગોળમાં મને પોતાને પણ ઇવ ટીઝિંગના અનુભવ થયેલા છે એટલે એ વસ્તુ ત્યારે પણ પ્રવર્તી હતી અત્યારે પણ છે પણ એની સામે દીકરીઓએ કઈ રીતે ફાઇટ કરવું કઈ રીતે ચાર આંખ લાલ આંખ લાલ કરીને એની સામે જોવું અને કઈ રીતે એને ડિફેન્ડ કરવું આ બધી બાબતો આપણા આપણા ભાગે આવે છે કે આપણે કઈ રીતે દીકરીઓને સશક્ત બનાવીએ ડાવરી દહેજ પ્રથા છે આ બધી જ બાબતો છે ડાયવોર્સ છે કોઈપણ નાના એવા 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 ન ગણ્યા જેવા રીઝનના કારણે પણ એને ઘરે મોકલી દેવામાં આવે અને ડાયવોર્સ આપી દેવામાં આવે તો આ ઘણું બધું આ બધી જે પ્રોબ્લમ્સ છે એની મેં વાત કરી કે કઈ રીતે આપણને ડિસ્ક્રિમિનેશન જોવા મળે છે તો આપણે આની અંદર કઈ રીતે આગળ વધી શકીએ સોસાયટીમાં પણ થોડાક મેં અહીંયા એક્ઝામ્પલ આપવાની કોશિશ કરી છે કે જે આ ડિસ્ક્રિમિનેશનની વાતો છે ઇક્વોલિટીની જે વાતો છે એ આપણને હું અહીંયા મેં આપણા જે ટેનિસ પ્લેયર્સ છે સરેના વિલિયમ્સ અને નોવાક ટીજોવિક એને બંનેના ગ્રેન્ડ સ્લેમ્સ એ લોકોએ જે જીત્યા છે ઓગણચાલીસ અને સત્તર પણ એની સામે એમને જે પ્રાઇઝ મળ્યા છે એમાં પણ ડિફરન્સીસ છે જ્યારે હું આ ચેક કરતી હતી વેબસાઇટ અરે ગૂગલમાં ત્યારે મેં એ બાબત પણ જોઈ કે ઇવન ક્રિકેટમાં પણ આપણે ઇન્ડિયન ક્રિકેટ ટીમની વાત કરીએ તો મેલ જે આપણા ક્રિકેટર્સ છે એમાં એ પ્લસ એ બી અને સી ગ્રેડ એ રીતે આપણા ક્રિકેટર્સને ગ્રેડેશન આપેલું છે અને એ ગ્રેડેશનમાં જ્યારે એ પ્લસ ગ્રેડ છે ત્યારે એનો સેવન કરોડ એનો સેલરી વાર્ષિક છે એ ગ્રેડ છે ત્યારે એનો પાંચ કરોડ છે બી ગ્રેડ છે ત્યારે એનો ત્રણ કરોડ છે અને સી ગ્રેડ છે ત્યારે એને એટલીસ્ટ વન કરોડ એની એન્યુઅલ ઇન્કમ છે ત્યારે હું એની સામે મેં ફિમેલ ક્રિકેટર્સ ટીમની એન્યુઅલ સેલરીની વાત ચેક કરી ત્યારે હાઇએસ્ટ જે એ ગ્રેડ છે એની પચાસ લાખ છે ત્રીસ લાખ બી ગ્રેડ અને સી ગ્રેડની દસ લાખ ત્યારે આ રીતે હું જ્યારે ચેક કરું છું તો સ્મૃતિ મંદાના જે છે જે હાઈએસ્ટ સારું પ્લેયર છે આપણા ક્રિકેટ ઇન્ડિયન ક્રિકેટ વિમેન ક્રિકેટ ટીમમાં ત્યારે મેં જોયું કે આ ડિફરન્સ આટલો બધો કેમ છે આપણને એમ થાય કે એટલા મેચિસ નથી થતા પણ અધરવાઇઝ જો સારા પેઆઉટ હોય તો મેચિસ પણ વધારે બધા થઈ શકે મને એવું માનવું છે કે આ રીતે ઘણા બધા ડિફરન્સીસ આપણને સોસાયટીમાં અને ઘણી બધી જગ્યાએ કોર્પોરેટ્સમાં પણ આપણને જોવા મળતા હોય છે તો આની પર આપણે વધારે ફોકસ કરી શકીએ જે લેંગ્વેજ યુઝ થતી હોય છે કે ચેરમેન ચેરપર્સન એના પર જેન્ટલમેન ફ્રેન્ડ્સ પોલીસ મેન એને બદલે પોલીસ ઓફિસર આપણે વાપરી શકીએ તો આ રીતે આપણી ટર્મિનોલોજીસ જે છે કે મેન પાવર નોટ મેન પાવર ઇટ્સ અ વર્ક ફોર્સ તો આ રીતે આપણી જે ટર્મિનોલોજીસ છે એમાં પણ આપણે જેન્ડરના મેનને વધારે એમ્પસાઇઝ કરતા આવીએ છીએ એના બદલે પોલીસ ઓફિસર એવો શબ્દ વાપરી શકે મહિલા ઓફિસર પણ હોય જ છે તો એવી રીતે પોલીસ મેન નહીં પણ પોલીસ ઓફિસર તો આ રીતે આપણે થોડું ઘણું આપણી રીતે એને સુધાર લાવી શકીએ હવે આપણે સ્કૂલ્સમાં પ્રવેશ કરીએ કે જેન્ડર ડાયમેન્શન ઇન સ્કૂલ્સ તો ખાસ કરીને મેં આપણે બધાને ખબર હશે મિત્રો આપ સૌ શાળા સાથે છો જેન્ડર ઓડિટનું ચેકલિસ્ટ આપણે વર્ષમાં બે વખત શાળાની ઓડિટ જેમ ફાઇનાન્શિયલ મેટર્સની આપણે ઓડિટ કરતા આવીએ છીએ એમ જેન્ડર ઓડિટ પણ વર્ષમાં એટલીસ્ટ બે વખત થાય એમાં આપણે એકવીસ મુદ્દાનું ચેકલિસ્ટ દરેકે દરેક શાળાઓમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં મોકલેલું છે એ ચેકલિસ્ટને ત્રણ વિભાગોમાં ખાસ આપણે વહેંચી શકીએ એને વર્ગીકૃત કરવું હોય તો કે શાળાનું ફિઝિકલ એટમોસ્ફિયર એટલે કે ભૌતિક વાતાવરણ એટલે કે ફિઝિકલ ફેસિલિટીઝ ફોર ધી ગર્લ્સ અવેલેબલ એની એ વાતો છે નંબર ટુ શાળાનું અને વર્ગખંડનું શૈક્ષણિક વાતાવરણ કે એજ્યુકેશન એટમોસ્ફિયર કેવું છે અને શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો વર્ગ વ્યવહાર કેવો છે એટલે ટીચર ચાઇલ્ડની ઇન્ટરેક્શન અને પેડાગોજી કેવી છે એની ઉપર ખાસ ફોકસ કરીએ છીએ આ ચેકલિસ્ટના કેટલાક મુદ્દા મેં આપની સમક્ષ અહીંયા રજૂ કરવાની કોશિશ કરી છે જેમ કે આપણે શાળામાં જ્યારે એન્ટર થઈએ છીએ જ્યારે ક્લાસરૂમ ટ્રાન્ઝેક્શનની વાત આવે જ્યારે ઉદાહરણ આપવામાં આવે શિક્ષક દ્વારા સી આપણે બધા પણ એક સોસાયટીનું પ્રતિનિધિત્વ શાળામાં કરી રહ્યા છીએ આપણે પણ જો એ બાબતમાં સંમત નહીં હઈએ કે કન્યા અને કુમારને ઇક્વલ ઓપોર્ચ્યુનિટી હોવા જોઈએ ઇક્વલ એને ચાન્સ મળવા જોઈએ જો આપણે પોતે એમાં લોજિકલી એ કન્વીન્સ નહીં હોઈએ તો આપણે પણ આ બાળકોને પણ આ ડિફરન્સ આ જ ડિસ્ક્રિમિનેશન કન્ટિન્યુ કરવા માટે પ્રેરતા રહીશું તો આપણે પણ એમાં વધારે એમાં ફોકસ કરવાની જરૂર છે કે ક્યાંક આપણા દ્વારા આ ડિસ્ક્રિમિનેશન નથી થતું ને જ્યારે એક્ઝામ્પલ આપવામાં આવે છે તો સ્ટિરિયો ટેપિકલી આ બાળકોનું અરે દીકરીઓનું કામ છે તો દીકરીઓના એક્ઝામ્પલ કામની બાબતમાં આપવામાં આવે અને ક્યાંક મસ્ક્યુલાઇન પાવરની વાત આવે કે કંઈક એવી બાબતો હોય ત્યારે બોયઝના ઉદાહરણ આપવામાં આવે એ ખોટું છે સિટિંગ અરેન્જમેન્ટ પણ કન્યા અને કુમારની કેમ સાથે ન હોઈ શકે આપ સૌ પ્રજ્ઞા પ્રજ્ઞા અભિગમથી વાકેફ છો તો પ્રજ્ઞા અભિગમમાં આપ જોતા હશો કે બાળકો જ્યારે પિયર લર્નિંગ કરી રહ્યા છે ત્યારે કન્યા અને કુમાર કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર બાળકો બાળકો છે કેવા સરસ ગોળ મળીને બેઠા હોય છે જ્યારે ક્લાસરૂમની વિઝિટ થતી હોય છે ત્યારે આપણે જોતા હોઈએ છીએ કે કન્યા અને કુમાર ઇક્વલી બંને ત્રણે બધા સાથે મળીને આખી એક સરસથી એના પેસથી લર્નિંગ કરતા હોય છે તો ત્યારે આ એક આદર્શ એક્ઝામ્પલ છે તો સિટિંગ અરેન્જમેન્ટમાં પણ એવું નહીં બધા બોયઝ આ બાજુ બધા ગર્લ્સ આ બાજુ આમાં પણ ડિફરન્સીસ ન હોવા જોઈએ વર્ક ખંડ આપણું કામનું ડિસ્ટ્રીબ્યુશન એમાં પણ આપણે જોઈએ છે કે જ્યારે ઘરના ક્લાસરૂમની સફાઈ છે કે કબાટ ગોઠવવા છે કે ટીએલએમ હેંગ કરવા છે કે બેન્ચિસ ગોઠવવી છે કે કોઈ આવ્યું છે કોઈ સાહેબ આવ્યા છે તો પાણી પાવું છે ચાય આપવી છે સફાઈ કરવી છે તો આમાં કેમ બે જણા સાથે ન કરી શકે તો આ બધી બાબતો પણ એટલી જ અગત્યની છે કોઈપણ પ્રોગ્રામ જ્યારે કોઈપણ આપણે શાળામાં ઘણા બધા કલ્ચરલ પ્રોગ્રામ સાંસ્કૃતિક પ્રોગ્રામ કરતા આવીએ છીએ છવ્વીસમી જાન્યુઆરીની ઉજવણી હોય પંદરમી ઓગસ્ટની ઉજવણી હોય કે અન્ય કોઈપણ પ્રકારના સ્થાનિક ઉત્સવોની ઉજવણી હોય ત્યારે બંનેનું પાર્ટિસિપેશન એમાં સાથે હોય કે એવું સરસ લાગે કે જ્યારે કોઈ અભિનય ગીત રજૂ થતું હોય તેમાં બોય અને ગર્લ બંને સાથે પરફોર્મ કરતા હોય ક્રિકેટ જ્યારે રમાતું હોય કે ગ્રાઉન્ડમાં જ્યારે રમતગમતનો પીરિયડ હોય ત્યારે પણ આપણે જોઈએ છીએ કે દીકરીઓ બધી એક કોનામાં બેસીને એની રીતે કંઈક રમતી હશે અને બોયઝ એમની રીતે વોલીબોલ રમતા હશે કે ક્રિકેટ રમતા હશે એ સંયુક્ત ટુકડી જ્યારે ટીચર્સના રોલમાં આવે છે કે ચલો બધા સાથે સાથે કંઈક ગેમનું આયોજન કરી શકીએ ડ્યુરિંગ એમડીએમ ઓલ્સો સિટિંગ અરેન્જમેન્ટ પછી ટીએલએમ જે યુઝ કરેલા છે યુઝ થાય છે ટીએલએમ જે હેંગ કરેલા હોય છે શાળાના વર્ગખંડમાં જ્યારે એન્ટર થઈએ ત્યારે આપણે જોઈએ છીએ કે જે વર્ગ નખંડની દિવાલો ઉપર જે ટીએલએમ લગાડેલા છે કે મહાન સ્ત્રીઓના ફોટા નહીં મહાન પુરુષોના ફોટા તો આ બધી બાબતો છે કે એમાં કેમ આપણે હું આપને એ પિક્ચર શેર કરીશ કે કઈ રીતે આપણે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયોમાં પણ આ રીતે પોસ્ટર્સ ઇવન આપણે સ્કૂલ્સમાં પણ મહિના મહાન સ્ત્રી ચરિત્રોના પણ ફોટા લગાડેલા છે ત્યારે દીકરીઓ જ્યારે પોતે એ પ્રકારના ઓલામાંથી આવતી હોય છે સમાજમાંથી ત્યારે પોતે એક્ઝામ્પલ સેટ કરે છે કે હું પણ આવું કંઈક બની શકું તો એના માટે એ ઓપોર્ચ્યુનિટીઝ હોય સ્પોર્ટ્સ એક્ટિવિટીની આપણે વાત કરી દીધી જવાબદારીઓની આપણે વાત કરી દીધી કે ટેક્સ્ટબુક પણ આપણા જે સ્ટીરિયોપિક બાબતોમાં હવે તો એનસીઆરટી બેઝડ આપણે ટેક્સ્ટબુક વાપરીએ છીએ તો દરેકે દરેક ટેક્સ્ટબુકમાં પણ જે ફોટોગ્રાફ્સ આપેલા છે કે પ પપ્પા પેપર વાંચતા દેખાડતા હોય ને સ્ત્રી કુકિંગ કરતી દેખાતી હોય તો આવા જે સ્ટીરિયો માઇન્ડ છે આ બધું ખોટું છે એવું કહેવાનો મારો આશય નથી પણ લેટ્સ હેવ ઓપોર્ચ્યુનિટીઝ ફોર બોથ બંનેને એક સરખી ઓપોર્ચ્યુનિટીઝ હોય દીકરીઓ પણ પોલીસ ઓફિસર બતાવી હોય ડૉક્ટરનું કામ કરતી હોય અમારા આજના સેશનમાં અમારા જે બીજા મિત્રોની ઇકબાલભાઈએ વાત કરી એ લોકો એમના એક્ઝામ્પલમાં આપને બતાડશે કે કઈ રીતે આપણે દીકરીઓને પણ એ પ્લેટફોર્મ આપી શકીએ અને એ બાબતો આપણે શાળામાં વર્તખંડમાં રજૂ કરી શકીએ યુનિફોર્મની ડિઝાઇન મેં અહીંયા થોડીક આપને એવું લાગશે પણ મેં એમાં પણ એવું લખ્યું છે કે બ્લુ કલર હોય તો ઇટ ફોર ઓનલી બોયઝ અને પિંક કલર એ દીકરીઓ માટે એવું કેમ તો એ એ પણ એક અગત્યની બાબત છે કે એની પર પણ આપણે ફોકસ કરવું જોઈએ બીજી જે અગત્યની બાબત છે એમાં મિત્રો ખાસ કરીને આપ સૌ શિક્ષણમાં જ કામ કરો છો આપ સૌ શિક્ષણ સાથે જોડાયેલા છો તો આપને આ ટર્મિનોલોજી ખબર હશે દેટ ઇઝ હિડન કેરિક્યુલમ હિડન કરિક્યુલમ એટલે શું તો ખાસ કરીને આ વસ્તુ અગત્યની છે કે અનઇન્ટેન્શનલી આપણે અંદરથી આપણને કદાચ એવું નથી કે આ મારા વાક્ય બોલવાથી બાળકનામાં આપને બધાને ખબર છે કે બાળકો શિક્ષકનો એક એક શબ્દ કેટલો જબરદસ્ત ગ્રાસ કરતા હોય છે ત્યારે બાળક શિક્ષક દ્વારા કંઈ પણ વસ્તુનું અધ્યયન કરાવવામાં આવે છે ત્યારે ન જાણતા અજાણતા એમના દ્વારા કેટલાક જેન્ડર ડિસ્ક્રિમિનેશનના મેસેજીસ જતા હોય છે સ્ટિરિયો ટાઈપિક મેસેજીસ જતા હોય છે દેટ ઇઝ હિડન કરિક્યુલમ મેં અહીંયા થોડુંક વ્યાખ્યાયિત કરવાનો કોશિશ કર્યો છે કે હિડન કરિક્યુલમ કન્સિસ્ટ ઓફ કોન્સેપ્ટ ઇનફોર્મલી એન્ડ ઓફન અનઇન્ટેન્શનલી ટોટ ઇન અવર સ્કૂલ સિસ્ટમ કે જાણી જોઈને નહીં પણ અજાણતા આપણાથી એવા બાબતો કહેવાય જતા હોય છે દેટ ઇઝ હિડન કરિક્યુલમ જે આપણું પાઠ્યક્રમ છે એ સિવાય આ બધી બાબતો એમાં સમાવિષ્ટ થઈ જતી હોય છે કે લેંગ્વેજ જે યુઝ થતી હોય છે આપણી બોડી લેંગ્વેજ કેવી હોય છે ટચ છે આઈ કોન્ટેક્ટ છે એડજેક્ટિવ્સ આપણે જે વાપરતા હોઈએ છીએ મુવમેન્ટ વાઇલ ટીચિંગ કન્ડક્ટિંગ ડિફરન્ટ કરિક્યુલર એક્ટિવિટીઝ આપણે કોઈ પ્રવૃત્તિઓ શૈક્ષણિક કરાવતા હોઈએ એમાં પણ આપણે આથી થઈ જતું હોય છે ફિઝિકલ અને ઇમોશનલ કોન્ફ્લિક્સ જ્યારે થતા હોય છે એમાં પણ કઈ રીતે ટીચર એમાં રોલ ભજવે છે એડ્રેસિંગ ઇશ્યૂઝ ઓફ ગ્રોઈંગ અપ એન્ડ ઓલ ફોર્મ્સ ઓફ એબ્યુઝ ઇન એડોલોસન્સ જ્યારે એબ્યુઝના કેસીસમાં પણ જ્યારે ટીચર એને સોલ્વ કરતા હોય છે ત્યારે પણ આ બાબતો ઘણી જ અગત્યની છે તો આ બધી બાબતો એ ખાસ હિડન કરિક્યુલમની મેં આપને વાત કરી કે એની પર આપણે બધા ખાસ ફોકસ કરીએ કે ન જાણતા પણ મારાથી જેન્ડર ડિસ્ક્રિમિનેશન ન થાય એ ખાસ હું ધ્યાન રાખું અલાઉ બોયસ ટુ એક્સપ્રેસ અહીંયા જ્યારે જેન્ડર ડઝન્ટ મીન ગર્લ્સ આપણે બોયઝને પણ એટલા જ એમ્પાવર કરવા છે તો અહીંયા એ મુદ્દો મેં લખ્યો છે કે અલાઉ બોયસ ટુ એક્સપ્રેસ ધર ઇમોશન્સ એન્કરેજ ડેમ ટુ બી એક્સપ્રેસિવ ઘણી વખત એવું હોય છે કે દીકરીઓ શરમાય હોય કેટલાક બોયસ પણ એવા હોય કે જે પોતાની વાત ન રજૂ કરી શકતા હોય રડવાની વાત આવે એક્સપ્રેશનની વાત આવે ત્યારે હું આપને એક જનરલ આપણું મેડિકલના જે આપણા સર્વે છે એની હું આપને વાત કરું કે મોટા ભાગના જે હાર્ટ એટેક્સ છે એ પુરુષોમાં વધારે હોય છે સ્ત્રીઓમાં હોય બિકોઝ નાનપણથી જ એને એક્સપ્રેશનના ઓપ્શન્સ અરે તું કેમ રડે છે તું દીકરી તું છોકરી છે કે તું રડે છે આ રીતે ઘરેથી જ એનું એ રીતે બ્રિંગિંગ થતું હોય ત્યારે એના એક્સપ્રેશન્સ રજૂ કરવાનો એને મોકો મળવો જોઈએ એ પણ રડી શકે એને પણ કુકિંગનો શોખ હોય અરે આ રસોડામાં તારાથી કામ ન થાય આ બધું જે છે એ બધી બાબતોમાં દરેક બાળકને પણ દરેક બાળક બાળક તરીકે ટ્રીટ થાય એને સામાજીકરણ ન કરવું કે આ ગર્લ છે આ બોય છે તો એની પર આપણે વાત કરીએ કે ઇન્વોલ્વ એમ ઇન એક્ટિવિટીઝ લાઈક ગાર્ડનિંગ કુકિંગ મેં આપણે વાત કરી એમ કે આમાં પણ એ ફોકસ કરી શકાય પછી આઉટસાઇડ એક્ટિવિટીઝમાં પણ આપણે એમને એક્ઝામ્પલ સેટ કરી શકીએ કે લેડી ડોક્ટર્સ લેડી સાયન્ટિસ્ટ લેડી લીડર્સ એને એક્ઝામ્પલ્સ આપણે આપી શકીએ તો કોઈપણ પ્રોફેશન છે નોટ ઓનલી ફોર ગર્લ્સ આપણે ઘણી બધી પહેલાં જે ઝારખંડના એક લેડી છે એમનું નામ મિસ સીમા છે આઈ થિંક કે પ્રથમ આપણા જે એન્જિન છે એન્જિન એન્જિન ડ્રાઈવર તરીકે એમની એમને 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 મને જ્યારે મેં એમની સ્ટોરી વાંચી ઝારખંડ નાયકા લેડી જે પ્રથમ એન્જિન ડ્રાઈવર તરીકે એમની નિયુક્તિ થઈ એમણે આ કામ સંભાળ્યું ત્યારે મને નવાઈ લાગી કે એવું છે જ નહીં કે આ કામ મારાથી ન થાય અત્યારે રાઇફલ આપણું જે રાફેલના જે એના જે ડ્રાઈવર્સને એમાં જે પાઇલટ્સ જે નક્કી થયા એમાં પણ ત્રણ મહિલાઓ એમાં સિલેક્ટ થઈ તો દરેકે કોઈ પણ ક્ષેત્ર એવું નથી કે દીકરીઓ ત્યાં ન જઈ શકે તો એ ઓપોર્ચ્યુનિટીઝ આપવી એ આપણું ખાસ કામ છે ક્લાસરૂમ ટ્રાન્ઝેક્શનમાં અમારા જે બાકીના મિત્રો છે વાત કરવાના છે પણ હું થોડી ઘણી મોટી મોટી વાત એમાં હું કરી લઉં કે એને દરેકે દરેક બાળકને જ્યારે ઇન્ટરેક્શન થાય છે ત્યારે એ ખાસ ધ્યાન રાખીએ કે બંનેને પોઝિટિવ રેન્ફોર્સમેન્ટ આપણે બીએડમાં બધા ભણ્યા છીએ કે શું ઉધ્રળકો કઈ રીતે દીકરીઓને પણ શાબાશી આપવી એમને કઈ રીતે બોલાવી એમને તુચકારથી નહીં તું આમ કેમ કરે છે તમે આમ કેમ કરો છો બેટા એટલું રિસ્પેક્ટફુલી એને જ્યારે ટ્રીટ કરવામાં આવે ત્યારે ખરેખર એને શાળામાં આવવું ગમે એને આગળ ભણવું ગમે તો મેથેમેટિક્સના જ્યારે આપણે વ્યવહારિક કોયડાઓની જ્યારે વાત હોય ત્યારે પણ આપણે આ વસ્તુ કહીએ કે કોઈપણ જગ્યાએ જ્યારે લેબરમાં આ રીતે આટલા માણસો કામ કરે છે ત્યારે એને આટલું વેતન મળે છે ત્યારે વેતનની દ્રષ્ટિએ પણ મહિલા અને પુરુષોના વેતનમાં પણ કોમન મેં હમણાં જે એક્ઝામ્પલ્સ આપ્યા એ રીતે કોઈ પણ વ્યવહારિક ગણિતના કોયડાઓ છે એમાં પણ આ વસ્તુ મેં આપને કીધું ને હિડન કરિક્યુલમ તો આ ઉદાહરણો આપવામાં પણ આ વસ્તુ ન આવી જાય જનરલ નોલેજની વાત આવે ત્યારે પણ આપણે વુમેન્સ પિયર્સ મેં આપણે વાત કરી કે મહિલા એન્જિન ડ્રાઈવર જ્યારે રેલવેમાં પહેલાં જે એન્જિન ડ્રાઈવર બન્યા એ ઝારખંડના લેડી તો આવા ઘણા બધા એક્ઝામ્પલ્સ છે એ આપણે આ બાળકોને જનરલ નોલેજમાં પણ આપી શકીએ સાયન્સમાં પણ જ્યારે આ બાબતને સાયન્સમાં સી સાયન્સમાં પણ ગણિત અને વિજ્ઞાનમાં એવું કહીએ છીએ કે દીકરીઓ ઓછો રસ ધરાવે એન્જિનિયરિંગ બ્રાન્ચમાં એ ગ્રુપમાં જ્યારે બાર સાયન્સમાં આપણે ડેટા જોઈએ ત્યારે ટ્વેલ્થ સાયન્સ એ ગ્રુપમાં દીકરીઓની સંખ્યા ઘણી ઓછી હોય છે તો પહેલેથી જ એમને એ રીતે મોટિવેટ કરવામાં જો આવે તો એ લોકો ગણિત અને વિજ્ઞાનમાં જઈ શકે વિજ્ઞાનનું એક ખૂબ સરસ ઉદાહરણ આપ આપણે વિજ્ઞાનના વિષય દ્વારા આપણે જેન્ડર ડિસ્ક્રિમિનેશન કઈ રીતે થાય છે એનું ખૂબ સરસ ઉદાહરણ છે કે જનરલી સમાજમાં એવું માનવામાં આવતું હોય છે કે માતા પિતાને જ્યારે દીકરો અવતરે દીકરી અવતરે ત્યારે એની માતા એના માટે જવાબદાર છે તો થ્રુ સાયન્સ એમને આપણે સમજાવી શકીએ ક્રોમોઝોમ્સ જે છે એની રચનામાં જે એક્સ એક્સ અને એક્સ વાય છે તો એક્સ એક્સ એ મહિલાઓમાં હોય છે અને એક્સ વાય એ પુરુષોમાં હોય છે ત્યારે બોય જન્મવા માટે એનું રંગસૂત્રમાં એક્સ અને વાય હોય ત્યારે બોય જન્મે છે ને એક્સ એક્સ હોય ત્યારે ગર્લ જન્મે છે ત્યારે આ જે માતા અને પિતાના રંગસૂત્રોમાંથી જે હેરિડિટીમાં જે રંગસૂત્રો આવે છે અને કુમાર કે કન્યા જન્મે છે ત્યારે એની ડિપેન્ડન્સી ઇટ ડિપેન્ડ ઓન્લી ઓન મેન તો આ રીતે થ્રુ સાયન્સ આપણે આ ડિસ્ક્રિમિનેશન આ જે સમાજમાં ચાલતી જે બાબતો છે કે જેના માટે સ્ત્રીઓને જવાબદાર ગણવામાં આવે છે દીકરી અવતરે એના માટે તો આ બધી બાબતો થ્રુ સાયન્સ પણ આપણે એમને સમજાવી શકીએ તો આ રીતે અલગ અલગ જે વિષયો છે એ વિષય દ્વારા પણ આપણે એને સમજાવી શકીએ હિસ્ટ્રીમાં પણ ઘણા એવા ઉદાહરણો છે કે આપણા આપણી જે આઝાદીની લડતમાં ઘણી સ્ત્રીઓએ કામ કર્યું છે એન્વાયરમેન્ટને સાચવવા માટે પણ ઘણી સ્ત્રીઓએ ચીપકો મેન્ટ વિશે આપને ખબર હશે કે મહિલાઓએ વૃક્ષોને બચાવવા માટે ચિપકો મુમેન્ટ કે ખાધા પીધા વગર વૃક્ષોને ભેટીને એમને બચાવવાની કોશિશ કરેલી તો આવી બેટલ્સમાં ઇન્ડિપેન્ડન્સની આપણી ફાઇટમાં પણ મહિલાઓનો જે રોલ છે એની પર આપણે વાત કરી શકીએ જીઓગ્રાફીમાં પણ વિમેન આખા કઈ રીતે એમાં વિનર્સ છે કઈ રીતે અલગ અલગ સ્ટેટ અલગ અલગ સ્ટેટ્સ અને અલગ અલગ કન્ટ્રીમાં કઈ રીતે મહિલાઓ વિનર્સ તરીકે આવેલી છે તો એના એક્ઝામ્પલ્સ આપણે આપી શકીએ ભાષામાં પણ આપણે એને કઈ રીતે પોઝિટિવલી લઈ શકીએ એની પર વિગતવાર આના પછીના સેશનમાં આપણે વાત કરવાના છીએ તો આ રીતે ટોટલી આપણું જ્યારે ક્લાસરૂમ ટ્રાન્ઝેક્શન છે એમાં કઈ રીતે આપણે આ બાબતોને સાંકળી શકીએ એની પર આપણે ખાસ કોશિશ કરવાની શાળાની વિઝિટ દરમિયાન અમને ફોટોગ્રાફ મેં અહીંયા મૂકવાની કોશિશ કરી છે કે કેટલું સરસ કે ચાય આપવાનું વાવત છે તો માત્ર દીકરીઓ જ નહીં આપણા બાળકો પણ ચાય સર્વ કરી શકે જો અહીંયા ક્રિકેટનું મેદાનમાં ક્રિકેટની પીચ પર કન્યા અને કુમાર બંને જણા સરસથી એક દીકરી બેટિંગ કરી રહી છે અને એનો જે કલિક છે એ બોલિંગ કરી રહ્યો છે અહીંયા નીચે લેફ્ટ સાઈડમાં પણ પ્રજ્ઞાનો જ વર્ક છે આપ ડેસ્ક જોઈ રહ્યા છો કે કેવી રીતે બધા જ બાળકો ભેગા આપણા માટે એ બાળકો છે કન્યા નહીં એ કુમાર નહીં તો આવું એક આદર્શ શાળામાં જેન્ડર સેન્સિટાઈઝ એટમોસ્ફિયર આપણે શાળામાં ઊભું કરી શકીએ તો આપણે ખરેખર જેન્ડરને આપણા અભ્યાસક્રમમાં કર્યો કહી શકાય સમગ્ર શિક્ષામાંથી મિત્રો હું આવું છું ત્યારે થોડીક આપને મારે વાત કરવી છે કે આપણું જે સમગ્ર શિક્ષા છે બે હજાર અઢાર ઓગણીસથી હવે આપણે સમગ્ર શિક્ષા થયા આપને ખ્યાલ હશે કે પહેલાં ડીપીપી અને પછી સર્વ શિક્ષા અભિયાન અને હવે સમગ્ર શિક્ષા તો સમગ્ર શિક્ષાના ચાર મેઇન જે ઓબ્જેક્ટિવ્સ છે ચાર મેઇન જે ઘટકો છે એમાં આ સેકન્ડ જે ઘટક છે દેટ ઇઝ ઇક્વિટી એટલે કે શાળામાં સવલતોની પ્રાપ્યતા નંબર વન ઇક્વિટી નંબર ટુ અને ક્વોલિટી એજ્યુકેશન નંબર અને ગવર્નન્સ તો આ ગવર્નન્સમાં નીચે ઠેઠ એસએમસી એસએમડીસી સુધી આપણે સ્ટેટથી બોટોમ શાળા સુધી આપણે આ ઇક્વિટીને કઈ રીતે બેલેન્સ કરી શકીએ એમાં આપણો ખાસ અગત્યનો બાબત છે સમગ્ર શિક્ષણના જે મેં લક્ષ્યાંકની વાત કરી એમાં જે ઇક્વિટીને બાબતમાં ખાસ આપણે કયા પેરામીટર્સ પર ફોકસ કરીએ છીએ પેરામીટરને અહીંયા મૂકવાની મેં કોશિશ કરી છે દેટ ઇઝ જેન્ડર પેરિટી ઇન્ડેક્સ શાળામાં જ્યારે બાળકીઓ અને બાળક કુમાર અને કન્યાનું જે પેરિટી છે એટલે કે એનરોલમેન્ટમાં પેરિટી આદર્શ પેરિટી જ્યારે એક હોય ત્યારે એને આદર્શ કહેવાય હું આને જીઈઆર ઉપરથી ડિરાઈવ કરું છું જીઆર એટલે કે ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો એટલે કે જેટલા આ વય જૂથના બાળકો છે એ એમાંથી પોપ્યુલેશનની સામે કેટલા એનરોલ છે તો કન્યા અને કુમારનો આ એનરોલમેન્ટમાં તફાવત દેટ ઇઝ જેન્ડર પેરિટી તો આ પેરિટી અત્યારે પ્રારંભિક કક્ષાએ જોવા જઈએ કે આપણા પ્રાથમિક શાળાઓમાં જોવા જઈએ તો પોઈન્ટ નાઇન્ટી નાઇન છે લગભગ આપણે એકની નજીક જવા જઈ રહ્યા છીએ પણ આ જ્યારે ચિંતાનો વિષય છે માધ્યમિકમાં કે માધ્યમિકમાં હજી ચૌદ ટકા જેટલો ગેપ છે કે પોઈન્ટ એટી સિક્સ જીપીઆઈ છે તો આદર્શ એક એટલે કે જ્યાં જ્યાં ગેપ છે એને તાલુકાવાર અત્યારે આપણે કામ કરી રહ્યા છીએ સેકન્ડરી પર હવે સમગ્ર શિક્ષા થયું તો સેકન્ડરી ઉપર આપણે અત્યારે જીપીઆઈ પર ફોકસ કરી રહ્યા છીએ એવી જ રીતે બીજો અગત્યનો પેરામીટર છે દેટ ઇઝ ડ્રોપ રેટ તો પ્રારંભિકમાં પણ આપણે જે બાર ટકાને જ્યારે ડીપીપી ને સર્વ શિક્ષા અભિયાનની વાત હતી ત્યારે લગભગ બારથી તેર ટકા હતો જે ઘટીને અત્યારે છ પોઈન્ટ એકવીસ થયો છે પણ માધ્યમિકમાં હજી પણ નવ પોઈન્ટ પિસ્તાલીસ ટકા જેટલો છે જે આપણે આ બંને ડ્રોપ આઉટને આપણે ઝીરો સુધી લઈ જવા છે તો આપણી જે ભૂમિકાઓ છે એમાં પણ આ આપણી ખરેખર અગત્યની ભૂમિકાઓ છે એવી જ રીતે ટ્રાન્ઝિશન કે પ્રાથમિકમાંથી ઉચ્ચ પ્રાથમિકમાં જવું અને ઉચ્ચ પ્રાથમિકમાંથી માધ્યમિકમાં જવું ત્યારે આ બાબતો પણ ઘણી અગત્યની છે ડેટા જો જોઈએ તો લગભગ પ્રાથમિકથી ઉચ્ચ પ્રાથમિકમાં જવાનો દર છન્નું ટકા જેટલો છે અને ઉચ્ચ પ્રાથમિકથી માધ્યમિકમાં જવાનો દર ઇઠ્યોતેર ટકા છે એટલે બાવીસ ટકા દીકરીઓ અધ 8 આઠમા પછી નોમવામાં દાખલ થતી નથી તો આ પણ એક અગત્યની બાબત છે કે જેની પર આપણે ફોકસ કરી શકીએ એ જ રીતે ડ્રોપઆઉટ રેટની પ્રાઇમરી એલિમેન્ટરી સેકન્ડરી અને હાયર સેકન્ડરીમાં મેં આપને બતાવવાની આ સ્તંભ આપને બતાવવાની એટલા માટે કોશિશ કરી છે કે સેકન્ડરીમાં આપણું ડ્રોપઆઉટનો રેશિયો વધારે છે તો એની પર આપણે મિત્રો વધારે ફોકસ કરી શકીએ ગર્લ્સ ટોયલેટની જે સુવિધાઓ છે એ પણ આપણે વાઇઝ વધારે કરી રહ્યા છીએ કે જે બે હજાર પંદર સ્થિતિ હતી એમાં આપણે અઢાર ઓગણીસમાં એને ઇમ્પ્રૂવ કરી શકીએ છીએ અલગ અલગ જે પ્રકલ્પોની વાત છે કે એ પ્રકલ્પોમાં આપણને ખ્યાલ જ છે કે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય એક યોજના છે સ્વરક્ષણ તાલીમની જે યોજના છે એડોલોસન્ટ એજ્યુકેશન ઉજાસપણી હમણાં જ આપ લોકોની તાલીમ પૂરી થઈ હશે મીનાની દુનિયા એક લાઈફ સ્કિલ પ્રોગ્રામ છે આવા ઘણા બધા એવા પ્રકલ્પો છે એક અગત્યનો મહત્ત્વનો જેને કહેવાય એ દીકરીની સલામ દેશને નામ જે છવ્વીસ જાન્યુઆરીએ દીકરીએ જે ગામની ભણેલી દીકરી છે એના દ્વારા ધ્વજારોહણ અને જેના ઘરે દીકરી અવતરી છે એ માતાઓનું પ્રથમ હરોળમાં બેસાડીને સન્માન તો આવો ખૂબ સરસ પ્રધાનમંત્રી શ્રીએ પણ મન કી બાતમાં એને એપ્રિશિએટ કર્યું હતું કે ગુજરાતે એક બહુ સરસ ઇનિશિયેટીવ લીધો કે છવ્વીસ જાન્યુઆરીએ આ રીતે દીકરીને સલામ દેશને નામ કાર્યક્રમ ઉજવ્યો તો આવા ઘણા બધા પ્રકલ્પો છે કે જેના દ્વારા કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય વિશે પણ આપ સૌને ખબર હશે કે જે દીકરીઓ શાળામાં નથી જઈ શકતી જે શાળામાં ક્યારેય એને શાળાનું પગથિયું જ ચડ્યું નથી અથવા તો જેણે અધવચ્ચેથી શાળા છોડી દીધી છે એવી દીકરીઓ માટે રેસિડેન્શિયલ ફેસિલિટીમાં હવે તો સમગ્ર શિક્ષા થવાથી ધોરણ બાર સુધી કેજીબીને આપણે અપગ્રેડ કરી રહ્યા છીએ ત્યારે દીકરીઓ માટે ખૂબ સરસ નિવાસી વ્યવસ્થામાં આપણે અભ્યાસ કરાવી રહ્યા છીએ પ્રેઝન્ટેશનમાં મેં આપને આ દીકરીઓ કેજીબી જ છે કે જેના આવા પોસ્ટર્સ બનાવીને અમે માં ડિસ્પ્લે કર્યા છે કે એ લોકોને ખ્યાલ આવે કે નીલમ રાઠવા છે અમારી પ્રથમ બ્લેક બેલ્ટ છે ત્યાર પછી તો ઘણી બધી દીકરીઓ બ્લેક બેલ્ટમાં આવી લીલા ડુંગરબીલ છોટાઉદેપુરની છે નસવાડી જે તાલુકાની કે જે આપણી જે નેશનલ ટુર્નામેન્ટ જ્યારે આર્ચરીની હતી તીરંદાજીમાં એને મેડલ મળ્યો હતો ત્યાર પછી સુગરા અને શારદા એ બંને જે દીકરીઓ છે એ ઇન્ટરનેશનલ મુંબઈ ખાતે ઇન્ટરનેશનલ એમના ઓપોનેન્ટ ઇન્ટરનેશનલ કન્ટ્રીઝ હતા તો આવી રીતે અને માયા પુરોહિત જે બીએસસી અમારું ફર્સ્ટ જ્યારે પહેલું બેચની આ દીકરી છે કે દીકરીઓને અમે ટ્રેક પણ કરીએ છીએ કે આગળ જતા એ દીકરીઓ ધોરણ બાર પછી કે ધોરણ આઠ અથવા દસ પછી આગળ શું ભણે છે એને પણ અમે ટ્રેક કરતા હોઈએ છીએ એ જ રીતે શાળામાં મેં આપને જે વાત કરી કે શાળામાં પણ આવી રીતે કસ્તુરબા ગાંધી મધર ટેરેસા બચેન્દ્રીપાલ લતા મંગેશકર આવા જેટલા બી અલગ અલગ જે લીડર્સ છે એ લીડર્સના ફોટોગ્રાફ્સ આપણે પણ શાળામાં લગાવીને દીકરીઓને પ્રોત્સાહિત કરી શકીએ સમય મર્યાદાને ધ્યાનમાં રાખીને હું મારી બાબત જલ્દી જલ્દી પૂરી કરું છું પણ છેલ્લે જ્યારે સમરાઈઝ કરું છું ત્યારે આ પ્રેઝન્ટેશનની છેલ્લી સ્લાઇડ ખૂબ જ અગત્યની છે મિત્રો કે આપણે બધા ઇક્વોલિટીની વાતો કરીએ છીએ કે વી વી શુડ હેવ ઇક્વોલિટી એવરીવેર પણ ઇક્વોલિટીથી ઇક્વિટી સુધી આપણે પહોંચવું છે તો પહેલી જે ચિત્ર છે એમાં ક્રિકેટ મેચ જે ચાલી રહી છે એમાં જે બાળકો જોઈ રહ્યા છે તો તમામને એક સરખું સ્ટૂલ આપ્યું છે તો આપણે એવું કહીએ છીએ કે બધાને બધું આપ્યું છે ધેટ ઇઝ વી આર એન્શ્યોરિંગ ઇક્વોલિટી બીજું જે પિક્ચર છે એમાં આપણે એની એજ એની હાઈટને ધ્યાનમાં રાખીને સ્ટૂલ આપ્યા છે પણ અલ્ટિમેટલી વોટ વી વોન્ટ અલ્ટિમેટલી ગોલ એવો હોવો જોઈએ કે આ જે બેરિયર્સ છે એ બેરિયર જ ખતમ થઈ જાય કે આપણે અલ્ટિમેટલી આપણી ઇક્વિટી એટલે એ એવી એવી સિચ્યુએશન કે જે બેરિયર છે એ બેરિયરને જ આપણે રિમૂવ કરી દઈએ તો ખરેખર આપણે ઇક્વિટી અચીવ કરી એવું કહી શકીએ તો આ રીતે મિત્રો હું થોડુંક સમરાઈઝ કરી લઉં કે જેન્ડર ઓડિટની બાબત મેં આપને વાત કરી કે શાળાનું વાતાવરણ કઈ રીતે હોવું જોઈએ શૈક્ષણિક વાતાવરણ ફિઝિકલ વાતાવરણ કઈ રીતે હોવું જોઈએ ક્લાસરૂમ ટ્રાન્ઝેક્શનમાં પણ કયા પ્રકારના સ્ટીરિયોપિક એટમોસ્ફિયર ન થાય એ ધ્યાન રાખીએ કેટલાક ડેટા મેં આપને શેર કર્યા એમાં પણ આપણે ઇમ્પ્રુવમેન્ટ કરવું હોય તો દીકરીઓને ઇક્વલ ઓપોર્ચ્યુનિટી મિત્રો આપવી પડશે તો આ રીતે જેન્ડરને આપણે કઈ રીતે વિષય વસ્તુમાં સંકલિત કરી શકીએ આપણા આપણા શાસ્ત્રોમાં એક વૈદિક પ્રાર્થના બહુ સરસ છે કે ઓ મા યા તામ આશ્મિન આસ્મિન રાજ્ય રાજન્ય ઈશવ્ય સુરો મહારથો જાયતા ત્યારે એમાં પુરંદરી શબ્દ આવે છે તો હું આખી વૈદિક પ્રાર્થના બોલતી નથી પણ પુરંદરી શબ્દનો ગુજરાતી અર્થ એવો થાય છે કે નગરનું નગરને સાચવવાવાળી સ્ત્રીઓનું નિર્માણ થાય ત્યારે આવી વિરાંગનાઓની અપેક્ષા આપણા વેદોમાં પણ છે તો ત્યારે આપણે એ એ બધું જ મિત્રો આપણા જ હાથમાં છે કે આપણે આપણી દીકરીઓને કેટલી ઓપોર્ચ્યુનિટી આપીએ છીએ કેટલી કેટલી એને ઇક્વલ ઓપોર્ચ્યુનિટી આપીએ છીએ કે ત્યારે આવી સરસ સંકલ્પનાને પણ આપણે સાકાર કરી શકીએ અને એ નહીં ભૂલીએ કે બોયઝને પણ આપણે એટલી જ ઓપોર્ચ્યુનિટી આપવાની છે કે આપણા માટે બંને બાળક છે એ કન્યા કે કુમાર નથી એ બાળક છે તો બંનેને ઇક્વલ ઓપોર્ચ્યુનિટી આપીએ ત્યારે ખરેખર આપણી શાળા જાતીય સંવેદનશીલ થઈ છે આપણું ક્લાસરૂમ ટ્રાન્ઝેક્શન જાતીય સંવેદનશીલ થયું છે એવું કહી શકીએ થેન્ક યુ દર્શનાબેન બહુ સરસ અને ટૂંકા સમયગાળામાં આપે વર્ખંડના સંદર્ભમાં શિક્ષકની ભૂમિકા મુખ્ય શિક્ષકની ભૂમિકા અને હિડન કેરિક્યુલમના સંદર્ભમાં જે ઉદાહરણો અહીંયા મૂક્યા છે એ એનાથી હું એવું માનું છું કે ઘણા વિચારો અને દ્રષ્ટિકોણ બધા શિક્ષકોને આ આ મુદ્દાઓ બાબતે અવગત તો છે જ પણ આપના ઉદાહરણોથી એ વધારે બહુ સુસજ્જ રીતે સમજવા માટે પ્રયત્ન કરશે સાથે કસ્તુરબા ગાંધી વિદ્યાલયની દીકરીઓની જે વાત કરી અને જેના આધારે આપણે કુમાર અને કન્યાઓના સમાનતાની વાત કરી એ બાબત પણ ચોક્કસ આ શિક્ષકોને મોટિવેટ કરશે એટલે આપનો હું અહીંયા આ તકે આભાર વ્યક્ત કરું છું મારી સાથે સ્ટુડિયોમાં બીજી ટીમ પણ આપણી સાથે જોડાઈ છે ટીમ પાસે અપેક્ષા એવી છે કે આ કોર્સ કરવાથી શિક્ષકના વર્તનમાં શું પરિવર્તન આવશે આ કોર્સ તમને કઈ રીતે ફાયદાકારક થશે બેની જ્યારે વાત કરી દર્શનાબેની કે શિક્ષકની ભૂમિકા શું છે વર્ખંડમાં જેન્ડર સંકલનના સંદર્ભમાં અધ્યયન અધ્યાપન પ્રક્રિયાના સંદર્ભમાં મુખ્ય શિક્ષકની ભૂમિકા શું છે ત્યારે આ ભૂમિકાને સમજવી હોય તો આ કોર્સ છે એ બહુ મહત્વનો બની જાય છે જેન્ડરનો જે વિષય છે અત્યારનો તાજેતરનો વિષય નથી આનાથી આપ સૌ બહુ સારી રીતે પરિચિત છો પણ જ્યારે નિષ્ઠાના પ્લેટફોર્મ પરથી આ કોર્સને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે આ કોર્સ આપણને કેવી રીતે ફાયદાકારક છે કેવી રીતે એમાં આગળ વધવાનું છે અને આ કોર્સ કરવાથી વરખંડ પ્રક્રિયામાં શું બદલાવ આવવાનો છે બાળકોની સમાનતાની જે ભૂમિકા છે શિક્ષકે લાવવાની છે એમાં શું બદલાવ આવવાનો છે એની વાત લઈને મારી સાથે ટીમમાં શ્રી ઉર્મિલાબેન છે સલીમભાઈ છે અને સુધાબેન છે એ જોડાવાના છે તો ઉર્મિલાબેનને વિનંતી કરું કે એના ઉપર પ્રકાશ પાડે શ્રી ઉર્મિલાબેન દર્શનાબેને ખૂબ સુંદર તમને વાત કરી જેન્ડર વિશેની જે વાત છે અને એમાં પણ જ્યારે આપણા મનમાં એક ભિન્નતા બાળકો માટે નથી ચાહે કુમાર હોય કે કન્યા પણ બંને પક્ષે આપણે સમાનતાથી કામ કરીએ છીએ સામાન્ય રીતે હું એવું માનું છું કે જેન્ડર બાયસ છે એટલે એનો અર્થ સામાન્ય એવો આપણે કરી શકીએ કે કોઈ એક જાતિ પ્રત્યેનું ખેંચાણ પણ આ ખેંચાણ શા માટે તો આપણો ભારત દેશ અને મોસ્ટલી આપણે વિચારીએ તો પુરુષ પ્રધાન દેશ અને માટે જ સ્ત્રી શિક્ષણ અને કુમાર શિક્ષણ એ બંનેના આંકડા જોતા એવું આપણને સ્પષ્ટ દેખાય છે કે કન્યા શિક્ષણમાં આપણે ખૂબ પછાત છીએ તો કન્યા શિક્ષણને પ્રોત્સાહિત કરીશું તો જ પુરુષની સમોવડી સ્ત્રી થઈ શકશે અને માટે આવો કોઈ પણ પૂર્વગ્રહ રાખી આપણે તમામ સ્તરે સમાનતા લાવવાનો પ્રયત્ન કરવો પડશે સામાન્ય રીતે આપણે અભ્યાસક્રમમાં પણ જોતા હોઈએ છીએ કે લગભગ આપણે એવી ચીવટ રાખવી જોઈએ કે જે કામ કન્યા કરે છે બાળકો એ કુમાર પણ કેમ ના કરે કચરો વાળવાનું કામ એ દીકરી જ કરતી હોય તેવું દર્શાવાય નહીં પણ કુમાર પણ એ કામ કરી રહ્યો હોય એક વખત એક શાળામાં જવાનું થયું ઓફિસમાં ગયા પછી તરત જ બે દીકરીઓ આવી અને પાણી લઈ અને આપ્યું મેં એમને થેન્ક યુ કીધું પણ મનમાં ફરી એ જ પ્રશ્ન કે પાણી શું દીકરી જ આપી શકે આવા નાના નાના કામ કે જે આપણે દીકરીઓની પાસે જ કરાવીએ છીએ મધ્યાહન ભોજન જમી રહ્યા પછી લોબીને વાળવાનું કામ દીકરીઓ કરતી હતી બાજુમાં બે કુમાર પણ ઊભા હતા મેં જઈને પૂછ્યું કે બેટા તમે આ કચરો ન વાળી શકો તરત જ દીકરાઓ બોલ્યા આ કામ અમારું થોડી છે આ તો છોકરીઓનું કામ છે તો આ ભાવના જે છે તે આપણે દૂર કરવાની છે અને એ પ્રાથમિક સ્તરના લેવલથી જ જો બાળકના મનમાં બીજારોપિત કરીશું તો જ એ શક્ય બનશે પરંતુ બાળકો મોસ્ટલી એવું સમજે છે કે મમ્મી એટલે ઘરે રસોઈ બનાવે પિતા બહાર કામ કરવા જાય ઘરમાં કપડાં ધોવાનું અથવા તો કપડાં વાળવાનું કામ એ તો સ્ત્રીઓનું જ છે એ પુરુષો ન કરે તો આવી માન્યતાઓ ધીમે ધીમે બાળકના મનમાં ઘર કરી જતા જ્યારે સમાજમાં પણ આ બાળકો પહોંચે છે ત્યારે એક ડેફિનેશન નક્કી થઈ જાય છે કે આટલા કામ એ સ્ત્રીઓના છે અને આટલા કામ એ પુરુષોના છે પણ કેટલીક જગ્યાએ એવું પણ જોવા મળે છે ઘરમાં બંને વ્યક્તિ જ્યારે નોકરીમાં જોડાયેલા હોય તો શાક સમારવાનું કામ એ બહેનના કરતા હોય ને ભાઈ પણ કરતા હોય છે તો આ જે બાબત છે એ બાબતે આપણે પ્રાથમિક શાળામાં આપણું જ્યારે કાર્યની આપણે વહેંચણી કરીએ છીએ ત્યારે ખાસ કાળજી રાખીએ અને એવા કામની સોંપણી કે જે ખરેખર બહેનોને કરવાની છે ભાઈઓ પણ કરે બટન ટાંકતા કુમારને પણ આવડવું જોઈએ કુકરનું ઢાંકણું બંધ કરતા કન્યાને નહીં પણ કુમારને પણ આવડવું જોઈએ આપણે બધા જીવન કૌશલ્ય મેળા પણ હવે કરીએ છીએ તો એમાં પણ આવી નાની નાની પ્રવૃત્તિઓ કે જે ખરેખર બહેનોને કરવાની છે એ કુમાર પણ કરે અને કુમારને કરવાની પ્રવૃત્તિ છે એ બહેનો પણ કરે એની આપણે ખાસ કાળજી રાખવાની થાય છે આપણે એક વાક્ય બોલીએ કે તેઓ નરમ અને સૌમ્ય છે તો આ વાક્ય કોના માટે બોલાયું છે તમે બધા તરત જ જવાબ આપશો કે સ્ત્રીઓ માટે તો ભાઈઓમાં પણ હોઈ શકે સૌમ્યતા પણ એવું આપણે કદી સ્વીકારતા નથી ભાઈઓ એટલે બહુ ખડતલ બહુ બહાદુર અને સ્ત્રીઓ એટલે બિચારી તો આ વલણ છે આપણામાં એને દૂર કરીએ અને કન્યા શિક્ષણને પ્રોત્સાહિત કરી અને જે કુમારનું શિક્ષણ છે અને કન્યાનું શિક્ષણ છે બંનેમાં આપણે સમાનતા લાવવાની વાત છે તો એ જેન્ડર બાયસ છે એ આપણે દૂર કરવાની વાત છે નાનકડા હું બે ત્રણ ઉદાહરણ તમને આપીશ સુરેન્દ્રનગર જિલ્લો અને એનો લખતર તાલુકો અને માલિકા ગામ એમાં એક દીકરી તેનું નામ શીતલ વંથળા હવે આ દીકરીને બિલકુલ શાળામાં ભણવું ગમે નહીં તેને બોર વીણવા જવું ખેતરના શેઢે જવું કૂવાના પાણીથી નહાવા જવું બસ ભમવાની વૃત્તિ અને ગમે શાળામાં બિલકુલ બેસવું ના ગમે ધીમે ધીમે જે શાળામાં નહોતી આવતી એવી કન્યાઓને પ્રયત્ન કરી શાળામાં લાવવાનો પ્રયત્ન થયો એમાં આ શીતલને પણ શાળામાં લાવવામાં આવી આપણે બધા અગાઉ ઘણી બધી મીના કેમ્પિયનની પ્રવૃત્તિઓ કરતા હતા તો આ દીકરીને પણ એ સહઅભ્યાસિક પ્રવૃત્તિ કરવામાં એટલો રસ પડ્યો કે પોતે દરેક પ્રવૃત્તિઓમાં જોડાવા લાગી અને ધીમે ધીમે એનો એટલો આત્મવિશ્વાસ વધી ગયો કે તેણે પોતે ઘોડી સવારી કરવાનું જે સ્વપ્ન હતું તે સાકાર કર્યું એટલું જ નહીં એ જ આત્મવિશ્વાસ આગળ વધીને ક્યાં પહોંચ્યો તો તે પોતે પોતાના પિતા જે ખેતી કરતા હતા તેમાં ટ્રેક્ટર ચલાવતા પણ શીખી અને માત્ર ટ્રેક્ટર ચલાવવું નહીં ટ્રેક્ટરને રિપેર કરતા પણ શીખી આવું બીજું એક ઉદાહરણ છે વડોદરા જિલ્લાનો આદિવાસી વિસ્તાર અને ત્યાંની એક કન્યા એનું નામ વર્ષાબેન રાઠવા ક્યારેય શાળામાં ગઈ નહોતી હતી પિતાની આર્થિક સ્થિતિ બહુ નબળી એટલે બીજા બધા કામ માટે કન્યાને ઘરે રોકવામાં આવે અને એ જ વાત કે કુમારને ભણવાનું છે દીકરીને તો ભણીને શું કામ છે તેને તો કાલે જઈ અને સાસરે જ જવાનું છે ને રસોઈનું જ કામ શીખવાનું છે આવી ભાવના અને જેથી તેને શાળાએ મૂકી નહોતી પરંતુ શિક્ષકોએ જ્યારે સર્વે કર્યો ત્યારે આ દીકરીને પણ શાળાએ મૂકવી પણ તેની ઉંમર થોડી વધારે હતી તેથી સામાન્ય શાળામાં ન મૂકતા તેને કેજીબીવી શાળામાં પ્રવેશ અપાવવામાં આવ્યો આપણે બધા જાણીએ છીએ કે કસ્તુરબા વાલિકા વિદ્યાલય જેની અંદર નિવાસની પણ વ્યવસ્થા હોય છે દીકરીઓની અને સંપૂર્ણ જવાબદારી તેની વહન થતી હોય છે આ દીકરીને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓએ ખૂબ સરળતાથી શીખવા માંડી ઔષધિ બનાવવી જંગલની પેદાશોમાંથી હસ્તકલાના નમૂના બનાવવા સ્વરક્ષણની કરાટેની તાલીમ લીધી અને ખૂબ આત્મવિશ્વાસ વધ્યો અને તેણે પોતે સ્વરક્ષણની તાલીમથી ચંદ્રક પણ પ્રાપ્ત કર્યો આમ તે પોતે ખૂબ સુંદર રીતે આગળ વધી ત્રીજું આપણું એક ઉદાહરણ જોઈએ કે પંચમહાલનો કડાણા તાલુકો સરસવા ગામ વાદી કોમ્યુનિટીની બાળા કમરથી નીચેનો ભાવ નેવું ટકા વિકલાંગતા હવે આ બાળાને પણ ભણવું હતું પણ તેને ભણવાનો ચાન્સ મળ્યો નહોતો તરત જ કેજીબી શાળામાં આવી વિદ્યાર્થીનીને પ્રવેશ શિક્ષક દ્વારા અપાવવામાં આવ્યો અને એ વિદ્યાર્થીની લેખન વાંચન ગણન કથન બધા જ કૌશલ્ય પ્રાપ્ત કરી શકી ભરતકૂંથણ સિલાઈ કામ ઊનના તોરણ ખજૂરી ખજૂરીકામ વાંસકામ આ બધું જ તે શીખી અને પોતે પગભર થઈ શકે તો આ ત્રણેય ઉદાહરણ દ્વારા આપણે સમજી શકીએ છીએ કે વિદ્યાર્થીની પોતે જો શિક્ષણ પ્રાપ્ત કરે તો પોતાના જીવનને પગભર રહીને ચલાવી શકે અને જે કન્યા શિક્ષણને પ્રોત્સાહન આપવાની વાત છે તેનાથી કન્યાઓ ખૂબ આગળ વધી શકે છે તો આપણે પણ આવી જે કન્યાઓ છે તેઓને શિક્ષણ પ્રાપ્ય થાય એ માટે પ્રયત્ન કરતા રહીએ એક શિક્ષક તરીકે આપણી ભૂમિકા શું હોઈ શકે તો કોઈ પણ કન્યા છે શાળા શિક્ષણથી વંચિત રહે એનો મતલબ એવો નથી કે કુમારને આવરીએ છીએ પણ કન્યા શિક્ષણ પણ એટલું જ જરૂરી છે સહભ્યાસિક પ્રવૃત્તિ પણ આપણે યોજતા હોઈએ તો તેમાં સમાનતાની દ્રષ્ટિ રાખી અને બંને કુમાર અને કન્યા સરખા હિસ્સાથી જોડાય તે પણ ખૂબ જરૂરી છે કન્યાને મુજવતા પ્રશ્નો માટે આપણે કાઉન્સેલિંગ સેન્ટર પણ ચલાવીએ અને તેમના પ્રશ્નોનું નિરાકરણ કરીએ માતૃ સંમેલન યોજતા હોઈએ ત્યારે જે કન્યાઓએ શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી હોય તેમને પ્રોત્સાહિત કરીએ પ્રવેશોત્સવ યોજતા હોઈએ તો ત્યારે પણ આપણે એવી કન્યાઓને ઉચ્ચ શિક્ષણ જેમણે પ્રાપ્ત કર્યું છે તેમને આમંત્રણ આપી અને તેમને પ્રોત્સાહિત કરવાનું કામ કરી શકીએ તો એક શિક્ષક તરીકે આપણે ઘણી બધી બાબતો આવરી લઈએ છીએ અને જો આવી બાબતોને ધ્યાનમાં રાખીશું તો ચોક્કસ આપણે કન્યા શિક્ષણને પ્રોત્સાહિત કરી શકીશું સલીમભાઈને પણ હું વિનંતી કરીશ કે આ સાથે આ જ મુદ્દામાં અધ્યયન અધ્યાપન પ્રક્રિયામાં જેન્ડરને સંકલન કરવું એ ખૂબ અઘરી બાબત છે આજના સમાજની અંદર જેન્ડરને એક ચોક્કસ ફ્રેમની અંદર જોવામાં આવી રહી છે અને એ ફ્રેમને દૂર કરવા માટે એક પ્રાથમિક શિક્ષક જ મોટામાં મોટું મોટામાં મોટું કામ કરી શકે છે આપણે જોઈએ કે એને એકીકૃત કરવાની જે થીમ છે એમાં વર્ખણની પ્રક્રિયામાં શાળા કેટલો સુસંગત છે આપણે લિંગ શબ્દથી પરિચિત છે અને જે પૂર્વગ્રહ છે અસમાનતા છે ભેદભાવ છે શોષણની દ્રષ્ટિએ વૈવિધ્યપૂર્ણ પરિણામો એ ઊંડાઈ પ્રતિ પ્રસારિત કરવાની છે અને જો એ નહીં કરીએ તો આપણી જે સ્ટોરિકલ ટાઈપ જે છે સ્ટોરીઓ ટાઈપ જે આપણી જે ભાવનાઓ છે એ એની જ રહેવાની છે અધ્યયનકર્તાઓની જીવંત વાસ્તવિકતા સાથે જોડાયેલું છે જેન્ડર અને જે પેડોલોજીકલ પ્રક્રિયાઓ વિશે પરિપ્રેક્ષ બનાવવા માંગે છે આમાં જે વાત કરવામાં આવી છે આ મોડ્યુલમાં ખૂબ જ અગત્યની વાત એમાં બે આમાં એક મોડ્યુલ છે બહુ સેન્સિટિવ છે એ તો આપણને એમ થાય બહુ ભારે ભારે વાતો છે પરંતુ આપણે એને વર્ગમાં ખાસ કરીને શાળામાં એને સરળ રીતે કઈ રીતે કરી શકીએ કેવી પ્રવૃત્તિ દ્વારા આ જો આ સ્લાઇડ છે એમાં એક એકીકરણની વાત છે કે જેન્ડર એકીકરણ લિંગ એકીકરણ તો આપણે શું કરીએ તો હું નાના નાના તમને ઉદાહરણો જ અમે આપતા જશું અમારી પાસે સમય બહુ જ ઓછો છે પરંતુ અમે પ્રયત્ન કરીશું માની લો કે શરૂઆત આપણે અત્યારે તો આપણે વર્ચ્યુઅલ મોડમાં કામ કરી રહ્યા છીએ શિક્ષક મિત્રો પરંતુ જ્યારે આપણે શાળામાં આપણે ફેસ ટુ ફેસ વિદ્યાર્થીઓ સાથે જોડાશું ત્યારે પ્રાર્થના સભામાં જ જે દર્શનાબેન તો ઉલ્લેખ કર્યો પ્રાર્થના સભાથી જ આપણે મિક્સ ગ્રુપ આપણે બનાવીએ એટલે મિક્સ ગ્રુપમાં બેસાવીએ નહીં કે બોયસ આ બાજુ અને ગર્લ્સ આ બાજુ તો એ રીતે આપણું જે શિક્ષણ છે પ્રાથમિક શિક્ષણ એ પાયાનું શિક્ષણ છે તો ખાસ કરીને કુમારનો માનસમાં એનું વલણ ઘડતર થાય કેમ કે આ મોડ્યુલનો મુખ્ય આદેશ છે સમાનતા વિદ્યાર્થી અને વિદ્યાર્થીની બંને સમાન છે એના માટે શિક્ષક અને શાળાના આચાર્ય બહુ સામાન્ય એક માઇન્ડસેટમાંથી બહાર આવે તો ખૂબ સરસ રીતે આપણે પ્રયાસ કરી શકીએ નેક્સ્ટ છીપાભાઈ જેન્ડરને પરિપ્રેક્ષ એકીકૃત કરવાનો હેતુ ફક્ત મહિલાઓને સંબંધિત મુદ્દાઓને ધ્યાનમાં લેવાનો અથવા તો કન્યાઓના આત્મસન્માનને પ્રોત્સાહન આપવાનો નથી આપણે અત્યારે શું શું કરીએ છીએ કે મહિલાઓને સન્માન આપી દઈએ છીએ ત્યાં વાત પૂરી થઈ જાય છે પણ જે કુમારોને પિતૃ સત્તા સત્તા સંબંધિત કલ્પ કલ્પનાઓ છે એનો સામનો કરવા માટે મહિલાઓને સક્ષમ બનાવવાનો છે આપણો મુખ્ય હેતુ આ છે આ થીમ જેન્ડરની થીમનો મુખ્ય હેતુ એ છે કે કે જે સત્તા સંબંધિત કલ્પનાઓ છે એનો સામનો કરવા માટે કન્યાઓને સક્ષમ બનાવવાનો છે બિલકુલ બહુ સરસ વાત કરી છે બાભાઈ કે આમાં ખાસ જ્યારે આ સ્લાઇડની જ્યારે આપણે ચર્ચા કરીએ ત્યારે એક વાત છે કે સંવેદી પેટાલોજીકલ પ્રક્રિયાઓ હું એમાં આગળની જે સ્લાઇડની હું તમને થોડીક માહિતી આપી દઉં કે એમાં લખ્યું છે કે શિક્ષકની અને આચાર્યની સમજ તીવ્ર હોવી જોઈએ આગળની સ્લાઇડની જે વાત કરી તે બહુ જ અગત્યનું છે કે શાળામાં આચાર્યને ખબર હોવી જોઈએ કે જેન્ડર એકીકરણ માટે લિંગ એકીકરણ માટે મારે કઈ પ્રવૃત્તિ કરાવી મારો શું રોલ છે તો એની જો સમજનું જો લેવલ તીવ્ર હશે તો એ ચોક્કસપણે અને એ સાથે સાથે શિક્ષકોમાં આપણે આપણે જાણી જોઈને નથી કરતા પરંતુ આપણો વ્યવહારમાં ઘણી વખત આ આવી જાય છે આપણા માઇન્ડસેટ પ્રમાણે દાખલા તરીકે આપણે ક્લાસમાં કહીએ છીએ કે ચલો બોયસ ઊભા થઈ જાઓ આપણે બહાર વૃક્ષારોપણ કરવાનું છે અને ખાડો ખોદવાનો છે પાવડો લઈ કોદાળી લઈ લો આવું આપણે કહીએ છીએ તો આપણે એમ નથી કહેતા કે ચલો ગર્લ્સ બોયસ બધા આપણે મળીને સરસ વૃક્ષારોપણની તૈયારી કરીએ તો આ જે આપણું માઇન્ડસેટ છે એની સાથે માની લો કે રેલીનું આપણે આયોજન કરીએ છીએ કન્યા કેળવણીમાં માટે તો કન્યા કેળવણીની રેલીમાં આપણે બેનરો કન્યાઓને પકડાવીએ બોઇઝ પાછળ પાછળ તો શા માટે આપણે બોઇસ પણ કે બેટી બચાવો બેટી પઢાવો એવી રીતના ભ્રૂણ હત્યા અટકાવો એ બોયસ શા માટે બેનર ના પકડે શા માટે એ જરૂરી છે કે પ્રાથમિક શિક્ષણમાં જ બોઇસના જે મનમાં છે એ એક સમાનતાનું વલણ અને એક તંદુરસ્ત વલણનું ઘડતર થાય એટલે જેથી કરીને અત્યારે જે ઘટનાઓ બની રહી છે જ્યારે આગળ એ લોકો જાય હાયર એજ્યુકેશનમાં જાય મોટા થાય ત્યારે જે વિસ્ફોટો થાય છે હું વધારે નહીં કહું દર્શના દર્શનાબેને વાત કરી જ છે એની તો જેથી કરીને એને એ જે તંદુરસ્ત વલણ ઘડવામાં આપણો એક ફાળો નોંધાવી શકીએ અને જે ખૂબ જ જરૂરી છે નેક્સ્ટ નેક્સ્ટીભાઈ બીજો અગત્યનો મુદ્દો છે સામાજિક પ્રક્રિયાઓમાં લિંગ અને તેના સામાજિક પરિણામોને સમજપૂર્વક શીખવવું આ એક ખૂબ અગત્યની બાબત છે કે જાતિ વિશે અને તેની જે ખ્યાલો છે એ લિંગને સમજતા પહેલાં સામાજિક માળખાને સમજી લેવું બહુ જરૂરી છે જે લિંગ વિશેના વિચારો બનાવવા માટે જવાબદાર છે સમાજની અંદર જે માળખું છે સતત પ્રક્રિયા છે અને તેમાં તમામ પ્રક્રિયા તમામ વ્યક્તિઓ સામાજિક પ્રક્રિયાઓ કરે છે જેમ જેમ મોટા થાય છે તેમ તેમ કુમાર અને કન્યાઓના કપડાં એના રમકડાં એની જુદી જુદી જે એનો તફાવત કરવાનું શરૂ કરી દે છે તો આ આમ લિંગ એ સામાજિક પ્રક્રિયાનું ઉદાહરણ છે કે એ એ સમજપૂર્વક શીખવવું પડશે કે શિક્ષકને વર્ગખંડની અંદર પ્રાથમિક શાળાની અંદર જ આને કઈ રીતે એને સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવાવું એ ખૂબ અગત્યની બાબત છે ઓકે છીપાભાઈ આ આ સ્લાઇડમાં પણ દર્શનાબેન અને ઉર્મિલાબેને સરસ પ્રકાશ પાડ્યો છે સામાજિકરણની વાતમાં તો આપણે નેક્સ્ટ સ્લાઇડ લઈ લઈએ છીપાભાઈ કેટલાક મહત્વના મુદ્દાનું આપણે ચિંતન કરીએ કે શું લિંક બીંગવા યોગ્ય છે બીજું છે કે એનો જે વર્તાવ છે હકીકતમાં સમાનતા સુધી પહોંચતા અટકાવે છે કે કુમારનો વર્તાવ કન્યાનો વર્તાવ શિક્ષકનો વર્તાવ આચાર્યનો વર્તાવ એ એ સમાનતા તરફ જવા માટે અટકાવે છે ત્રીજો મુદ્દો છે કે આ જુદી જુદી પ્રકૃતિ જુદી હોવાના કારણે જુદી રીતે વર્તવામાં આવે છે કે ભાઈ આ વ્યક્તિ આવો છે તો એની સાથે આવું વર્તન કરીએ આ વ્યક્તિ આવો છે તો એની સાથે આ રીતે આપણે વાત કરીએ કે ભાઈ કુમાર છે તો એની સાથે આ રીતે વાત કરીએ કન્યા છે તો આની સાથે આ રીતે વાત કરીએ એ શું એ એ રીતે વર્તવામાં આવે છે આપણે સમજવાની જરૂર છે કે લિંગ અને પરિણામો શાળામાં શાળામાં કઈ રીતે ઓપરેટ કરવું શિક્ષકો શાળા કે પ્રક્રિયામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે આપણા વર્ખંડોને લિંગ મૈત્રીપૂર્ણ અથવા સામ સમાવિષ્ટ તેની ભૂમિકાની વિશે આપણે ચર્ચા કરવી ખૂબ જરૂરી છે બરાબર છે શિપાભાઈ કે મૈત્રીપૂર્ણ બનાવવા માટે આપણે વિશેષ એમને વિદ્યાર્થીઓ સામે ઉદાહરણો આપણે મૂકવા પડશે એક્ઝામ્પલ હવે તો આપણી પાસે બધા પાસે સ્માર્ટફોન છે વિદ્યાર્થીઓ સ્માર્ટ ફોનથી સરસ પરિચય એમને થઈ ગયો છે તો સ્માર્ટફોન દ્વારા વિવિધ વ્યક્તિઓનો વારંવાર એમને પરિચય જો આપણે આપ્યા કરીએ કે જે ફિલ જે ખાસ કરીને જે જેન્ડર બાયસની જે ક્યારેક આપણે વાત કરીએ છીએ પૂર્વગ્રહો છે એટલે જે કુમાર કારોના માનસમાં અત્યારે શહેરી વિસ્તારમાં તો દીકરો દીકરી એક સમાન દરેક ઘરોએ સ્વીકારી લીધું છે મા બાપ શિક્ષિત છે પરંતુ આપણી પાસે જે અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારના બાળકો આવવાના છે ત્યાં આ થોડી એટલે વધારે ને વધારે આપણે એક્ઝામ્પલ મૂકવા પડશે નેક્સ્ટ ચીપા બાય ત્રીજો ખાસ મુદ્દો છે ભાષા શિક્ષણ દ્વારા જૈનને એકીકૃત કરવું આ એક ખૂબ અગત્યનો મુદ્દો છે એ ભાષાઓ જ્ઞાન નિર્માણ માટે મૂળભૂત છે તે જાતિના સંબંધો અંતર્ગત વિશાળ અસરો ધરાવે છે જ્યારે ભાષા જ્યારે બોલવામાં આવે છે શિક્ષક દ્વારા કે આચાર્ય દ્વારા કે વાલી દ્વારા ત્યારે એ ભાષા બહુ અગત્યનો ભાગ ભજવે છે કન્યાઓ માટે કહેવાય કે એલે બેસાને સંબંધ નથી પડતી અતુ વચ્ચે ના બોલતી એવા પ્રકારનું જે વલણ છે એ વલણ ન રાખે એ ભાષા બહુ મહત્ત્વનો મુદ્દો બદલે છે અને એના જે પરિણામો છે એ પરિણામો પર ધ્યાન રાખ એટલે કેન્દ્રિત કરવાની જરૂર છે કે આ બોલવાથી કેવા પરિણામો આગળ આવશે એ ભાષાથી કન્યાઓની અંદર કેવા પ્રકારની માનસિક છાપ કેવા પ્રકારની માનસિક અસર ઊભી થશે એ ખૂબ અગત્યનો છે સરસ વાત કરી છોકરા તારે આમ ન કરવું જોઈએ છોકરી તારે આમ ના કરવું જોઈએ જે આપણું એ બહુ અનાયાસે બોલાઈ જતું હોય છે એને આપણે એક ભાષા છે એક બહુ સુસભ્ય સંસ્કૃત અને એક ઇક્વલ ભાષા બધા માટે જો વપરાય તો બહુ સરસ આપણું સમાનતાભર્યું વાતાવરણ ઊભું થઈ શકે નેક્સ્ટ છે બાપા સામાજિક વિજ્ઞાનમાં શિક્ષણ એકૃત કરવાનો વિચાર છે જેમાં સામાજિક વિજ્ઞાન એ શિક્ષણના તમામ જે તબક્કા છે એમાં શાળાનો અભ્યાસક્રમ એક મહત્ત્વનો ભાગ છે વ્યક્તિગત અને સામૂહિક માનવ વર્તનનું અન્વેષણ કરવાનો પ્રયાસ કરે છે જે પરિવારો સમુદાયો સંસ્કૃતિઓ સંસ્થાઓ પર્યાવરણ સમાજ વિચારો ધોરણો અને મૂલ્યોને પ્રભાવિત કરે છે કે સમાજની અંદર જે કાર્યો થઈ રહ્યા છે એ પણ કન્યાઓને નો મહત્વપૂર્ણ ભાગ ભજવે છે એને આપણે અન્વેષણ કરવાનો એટલે પ્રયાસ કરે છે આપણે અહીંયા આપણે ઘણા ઉદાહરણ આપી શકીએ સામાજિક વિજ્ઞાનમાં કે મેં ઝાંસીની રાણી મેં આપણી ઝાંસી નહીં દૂગે આપણે રજિયા સુલતાન વિશે એણે સુલતાનામાંથી સુલતાન વિરુદ્ધ પોતાનું કર્યું કે હું પુરુષ સમવડી છું તો આવા સામાજિક વિજ્ઞાનમાં તો આપણે નાટકો દ્વારા પ્રાર્થના સભામાં ક્લાસરૂમમાં આપણે મોબાઈલ થ્રુ તો આવી રીતના આપણે ઘણા પ્રયાસ કરી શકીએ કે વિદ્યાર્થીઓના માનસમાં કન્યાઓ માટેના એક તંદુરસ્ત વલણ ઘડાય અને કન્યાઓ છે એનામાં એક આત્મવિશ્વાસ વધે એને પ્રેરણા મળે આગળ વધવાની નેક્સ્ટ પર સામાજિક વિજ્ઞાનના મુખ્ય જે ચાર હેતુઓ છે એ આપણી સમક્ષ છે લિંગ ધર્મ ક્ષેત્ર વર્ગ દિવ્યાંગતા સંદર્ભમાં વિવિધતા અને સ્વીકૃતિ તથા આદર આપવો તમામ વ્યક્તિને સમાન ગણવું બીજો મુદ્દો છે લોકશાહી સ્વતંત્રતા સત્તા શાસન જાતિ આદિજાતિ લિંગ અને પિતુ સત્તા પ્રથા અને પૂર્વગ્રહ વગેરે વિસ્તૃત ચર્ચા કરવી ખૂબ અગત્યનો મુદ્દો છે મહિલાઓની સ્થિતિ પર અસર કરતા પરિબળો જેવા કે સામાજિક રાજકીય આર્થિક મુદ્દાઓ સંસ્થાઓ અજ્ઞાનતા એ વિવિધ પરિબળોનું વિવેચક નિરીક્ષણ કરે છે ચોથો જે પ્રશ્નો અને પરીક્ષકના આધારે

એક વર્ગ વ્યવહારની આપણે શરૂઆતમાં જ વાત થઈ હતી તો આપણો વર્ગ વ્યવહાર આપણું વર્તન એ જ એક સમાનતાનું જે વાતાવરણ છે એ આપણી સ્કૂલમાં ક્રિએટ કરી શકે નેક્સ્ટીભાઈ પાંચમો મુદ્દો છે ગણિત વિષય દ્વારા જેન્ડર લિંગને એકત્રિત કરવાનો વિચાર છે એમાં એક જ મુદ્દો આપણે જોઈએ ખાસ કરીને જે અત્યારે હિસ્ટોરિકલ ટાઈપ જે કહેવાય છે કે ગણિત વિજ્ઞાન ગણિત શિક્ષણ દ્વારા વસ્તુને પ્રકાશિત કરવું ખૂબ જરૂરી છે ગૃહ ગૃહકાર્ય ઘરકામ એટલું જ મહત્વનું કે ઉત્પાદિત છે જેટલું ઘરકામ કરે છે બહેનો કન્યાઓ એટલું જ મહત્વનું અને ઉત્પાદિત કાર્ય એ થઈ શકે છે બહુ સરસ કે એક ગણિત છે એ આપણા વ્યવહારુ જીવનમાં અને અત્યારે વ્યવહારુ ગણિત આવે જ છે એટલે એને પણ ગણિત માત્ર એ વાત અત્યારે છે જ ને હું તેવું માનું છું ગણિત બધા બોયસ અને ગર્લ્સ બધા માટે ઇક્વલ જ છે એટલે આવી જે માન્યતાઓ છે એ ઓછી કરવાની એક શિક્ષક તરીકે ફરીથી વાત યાદ કરાવું કે સિગમન ફ્રોઈડે કહ્યું હતું કે બાળકને નાનપણથી જે અનુભવ મળશે એવું એક મહાન મનોવૈજ્ઞાનિક થઈ ગયા મનોવૈજ્ઞાનિક થઈ ગયા અને એણે એવું કહ્યું કે એ એ એને જે અનુભવ મળશે એ મોટા થતા તેવું જ એનું વ્યક્તિત્વનું ઘડતર થશે એટલે આપણા પાસે પહેલાં આવવાના છે બાળકો એટલે આપણી સૌની આચાર્ય શિક્ષકો આપણી સહિયારી જવાબદારી બની જાય છે અને શરૂઆતમાં ઇકબાલભાઈએ પણ એ વાત કરી કે આ મોડ્યુલમાં એ અગત્યની વાતો છે વર્ગ વ્યવહારની તો આપણે બહુ સામાન્ય રીતે વર્ગવ્યવહાર આપણે સામાન્ય સામાન્ય બાબતો જે કમલમાં મૂકવાની છે અને જે આગળ જતા વિદ્યાર્થીઓ માટે બહુ જ મદદરૂપ બનવાની વિજ્ઞાન શિક્ષણ દ્વારા જે લિંગ એકૃત કરવાની વાત છે મે બે મુદ્દા તેના છે કે સ્ત્રીઓનું અત્યાર રીતે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં મર્યાદિત મૂલ્યાંકન કર્યું છે એણે કામ ઘણું કર્યું છે કન્યાઓને વિજ્ઞાન અને ટેકનોલોજી અંદર કામ ઘણું કર્યું છે પણ એનું જે મૂલ્યાંકન છે ખૂબ મર્યાદિત થયું છે અને સર્જિકલ ટેકનોલોજીમાં તેની ભાગીદારી હોવા છતાં માનવામાં આવે છે કે ટેકનોલોજીના સંદર્ભમાં સામાન્ય રીતે મહિલાઓ તો જે કરે છે એ બિન તકનીકી છે એ એ સમજવું એ બિલકુલ

તો આપણે જાણીએ છીએ પરંતુ વિદ્યાર્થીઓને સતત આપણે પોસ્ટર્સ ચિત્રો પોસ્ટર્સ હરીફાઈ આપણે પ્રાર્થના સભા કેટલા બધા આપણી પાસે સ્કોપ છે કરવાનું છે એ આપણે આપણા વલણ આપણું એવું જોઈએ કે ના મારા મારા આખી શાળામાં એક સમાનતાનું વાતાવરણ જેન્ડર એકીકરણનું જે વાતાવરણ છે ઊભું થાય અને એ અમારી શિક્ષકોની અને આચાર્ય તરીકે મારી સહિયારી જવાબદારી છે તો આના ઉપર આપણે ખાસ પ્રયાસ કરીએ સમય ઓછો છે અને અમે અહીંયાથી અમે બેઠેલા સૌ અમે ઈચ્છીએ છીએ અને અમે અપેક્ષા રાખીએ છીએ કે તમે બધા બહુ નાની નાની વાતો માઇન્ડ સેટમાંથી થોડું હટી અને આ જે જેન્ડર એકીકરણ છે જેન્ડર સમાનતા છે અને વિદ્યાર્થીઓના માનસમાં તંદુરસ્ત વલણના જે વિકાસની વાત છે એને તમે ખૂબ અગત્ય આપશો અને એને અમલીકરણ કરવાનો પ્રયાસ કરશો

જોવાની વાત સમગ્ર રીતે આપણને અહીં ઉપસ્થિત તજજ્ઞો દ્વારા કહેવામાં આવી છે એના માટે જુદા જુદા આપણી સમક્ષ ઉદાહરણો રજૂ થયા છે એટલે જ્યારે વર્ખંડમાં આ પ્રક્રિયા થાય ત્યારે શિક્ષક તરીકેની આપણી ભૂમિકા એ છે કે કુમાર હોય કે કન્યા હોય શૈક્ષણિક પ્રક્રિયા વર્ખંડની પ્રક્રિયા અને શાળાનું વાતાવરણ એવી રીતે નિર્મિત થાય કે જેથી બંનેને સમાન તક મળે અને બંને સમાન રીતે આગળ વધે વાત ભલે અહીંયા એવી થઈ છે કે બાળકીઓના ઉપર ફોકસ વધારે થયું છે પણ એવું પણ નથી જ્યાં કુમાર છે ત્યાં કુમારને મુશ્કેલીઓ થતી હોય તેવા કિસ્સાઓમાં કુમારને પણ શિક્ષકે આગળ લઈ જવાની છે એટલે અહીંયા બંનેને સાથે લઈ જવાના છે બંનેને આગળ લઈ જવાના છે એ મુદ્દાઓ પણ ઘણા પ્રકાશ પડ્યો છે અહીંયા ઘણા ઉદાહરણો આપણી સમક્ષ મૂક્યા છે દર્શનાબેને સલીમભાઈએ ઉર્મિલાબેને અને સુધાબેને તો આ આ વાત અહીંયા સમયના અભાવે ટૂંકાવી પડે છે પણ આ બધી જ બાબતોથી આપ સારી રીતે અવગત છો આ નિષ્ઠા પોર્ટલ પર જે મોડ્યુલ મૂકવામાં આવ્યું છે એમાં આ પ્રવૃત્તિ બહુ સરસ રીતે તમારા વિચારોને પ્રગટ કરવા માટે બ્લોગ મૂકવામાં આવ્યો છે તો આ બ્લોગના માધ્યમથી આપ આપના વિચારોને પ્રગટ કરી શકો છો જેથી આપની દિશા ખોલે અને આ વર્ખણ પ્રક્રિયા છે વર્ખન પ્રક્રિયામાં આપણે જે સમાનતાની ભાવ અને સંકલનની જે ભૂમિકા છે શિક્ષક તરીકેને એ વધુ સારી રીતે આપણે એને સુદૃઢ કરી શકીએ સમયના અભાવે અપૂરતી વાત થઈ છે પણ આપ વધારે એને નિષ્ઠા પોર્ટલના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરશો સાથે સાથે વિડીયોઝ છે વિડીયોઝની ટ્રાન્સક્રિપ્ટ છે દરેક વિડીયોની પછીની સ્લાઇડમાં નિષ્ઠા પોર્ટલ પર મૂકવામાં આવી છે એટલે કદાચ તમને વિડીયો ન સમજાય તો એ વિડીયોનું અનુવાદ કરીને વિગતો નિષ્ઠા પોર્ટલ પર મૂકવામાં આવી છે એના ઉપરથી પણ તમે એને વાંચન બાદ વધુ સારી રીતે સમજ કેળવી શકશો અહીં એક સૂચના પણ અહીંયા આપવાની છે કે આવતીકાલે જે આઈસીટી ઇન એજ્યુકેશન નું મોડ્યુલ નંબર પાંચ છે એ પૂર્વનિર્ધારિત રીતે ચેનલ એક ઉપરથી પ્રસારિત થવાનું હતું પરંતુ મુશ્કેલીને કારણે ચેનલ એકની જગ્યાએ હવે એ ચેનલ પાંચ ઉપરથી પ્રસારિત થશે બાકીના અન્ય મોડ્યુલો છે એ ચેનલ એક ઉપરથી પ્રસારિત થવાના છે એટલે આટલી સૂચના સાથે મારી સાથે સ્ટુડિયોમાં જોડાવા બદલ તમામ તજજ્ઞોનો આભાર વ્યક્ત કરીને અહીંયા સેશનને પૂરી કરીએ છીએ આભાર